नमस्कार, गुजरात काउंसिल ऑन साइंस एंड टेक्नोलॉजी प्रेरित निसर्ग कम्युनिटी साइंस सेंटर में आप सर्वे स्वागत है। सौथी पहला आपणे साइंस सेंटर नो थोड़ो तमने परिचय आपी दऊं अने पछी आपणो जे आजे रॉकेट बनावानो जे वर्कशॉप छे ए आपणे शुरू करिए। गुजरात सरकारना साइंस एंड टेक्नोलॉजी विभाग द्वारा दरेक जिल्लामां आवा कम्युनिटी साइंस सेंटरोनी स्थापना करवामां आवेली छे। तो निसर्ग कम्युनिटी साइंस सेंटर ए अमारुं गांधीनगर जिल्लानुं लोकविज्ञान केन्द्र छे। लोकविज्ञान केन्द्रोनी मुख्य प्रवृत्तिओनी वात करीए तो विद्यार्थीओमां नानपणथी ज विज्ञान अने टेक्नोलॉजी प्रत्ये रस जागे एवी जुदी जुदी प्रवृत्तिओनुं आयोजन अमे लोको करता होईए छीए। तमारी शाळा जेएमपी गोपालक विद्यालय पण घणा वर्षोथी अमारी साथे जोडायेली छे अने घणा बधा विद्यार्थीओ अमारी बधी प्रवृत्तिओमां भाग पण लेता होय छे। છેલ્લા બે વર્ષથી તમે બધા જ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છો, તો ઓનલાઈન શિક્ષણની સાથે અમે લોકોએ પણ આ રીતે ઓનલાઈન વર્કશોપનું આયોજન અમે જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓ માટે કરતા હોઈએ છીએ। અભ્યાસની સાથે સાથે તમે બાહ્ય જગતના વિજ્ઞાનથી પણ પરિચિત થાઓ એટલા માટે આ જુદી જુદી પ્રવૃત્તિઓનું, વિજ્ઞાનની પ્રવૃત્તિઓનું આપણે ઓનલાઈન આયોજન કરીએ છીએ। નિસર્ગ સાયન્સ સેન્ટર છે એ 1998 ગાંધીનગર જિલ્લામાં એસ્ટાબ્લિશ થયેલું છે। કદાચ તમે પણ ગુજરાતના જુદા જુદા જિલ્લામાંથી જોડાયેલા હશો તો તમારા જિલ્લામાં પણ આ પ્રકારના કમ્યુનિટી સાયન્સ સેન્ટર કે લોકવિજ્ઞાન કેન્દ્રો છે અને અમે જે ગાંધીનગરમાં પ્રવૃત્તિ કરીએ છીએ એ તમારા જિલ્લામાં પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ જુદા જુદા સાયન્સ સેન્ટર દ્વારા થતી હોય છે। વિજ્ઞાન વિષય એવો છે કે માત્ર તમે વાંચવા અથવા ગોખવાથી તમને યાદ રહેતો નથી। વિજ્ઞાન વિષયને સમજવા માટે તમારે પ્રયોગો કરવા ખૂબ જરૂરી છે। જો તમે પ્રયોગો કરીને વિજ્ઞાન શીખો તો એ વિજ્ઞાન તમને ખૂબ રસપ્રદ લાગે છે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે અને વિજ્ઞાન વિષયને શીખવામાં તમને ખૂબ મજા આવે છે। તમે બધા નવમા દસમા ધોરણમાં અત્યારે ભણતા હશો તો તમે બધા જ ને સાયકલ આવડતી હશે, પણ જ્યારે તમે સાયકલ શીખ્યા હશો ત્યારે તમે એની થિયરી નહીં વાંચી હોય, એને તમારે પ્રેક્ટિકલી તમારે સાયકલ ઉપર બેસીને એને જ્યારે પ્રેક્ટિકલ કરો ત્યારે જ તમને સાયકલ આવડે છે। તમે માત્ર થિયરી ભણીને કે પહેલાં તમે સીટ ઉપર બેસો, પછી તમારો એક પગ છે પેડલ ઉપર મૂકો, પછી બીજો પગ મૂકો, એ રીતે તમને સાયકલ આવડતી નથી। તમારે સાયકલ શીખવા માટે પ્રેક્ટિકલી સાયકલ ઉપર બેસવું જ પડે છે। એ રીતે વિજ્ઞાન વિષય પણ એવો છે કે આ વિજ્ઞાન વિષયને સમજવા માટે તમારે પ્રેક્ટિકલ કરવા ખૂબ જરૂરી છે। જો તમે પ્રયોગો કરશો તો જ તમને વિજ્ઞાન વિષય છે રસપ્રદ લાગશે, નહીંતર પછી તમને બીજા વિષયોની માફક વિજ્ઞાન વિષય પણ કંટાળાજનક લાગશે। પણ જો તમે પ્રેક્ટિકલી એને શીખશો તો તમને ખૂબ મજા પડશે। તો અમારા જે સાયન્સ સેન્ટરનો જે મુખ્ય ગોલ છે એ આ છે કે વિદ્યાર્થીઓને પ્રયોગો દ્વારા વિજ્ઞાન વિષય શીખવો, એટલે કે નાના મોટા પ્રયોગો। તમે પાંચમા ધોરણથી તમારી વિજ્ઞાનની વિષય તમારા પાઠ્યપુસ્તકમાં આવે છે તો પાંચમા ધોરણથી એમાં નાના નાના પ્રયોગો આવે છે, એ બધા જ પ્રયોગો અમે વિદ્યાર્થીઓ પાસે કરાવીએ છીએ। અમે દર રવિવારે એક સન્ડે સાયન્સ સ્કૂલ કરીને એક ક્લબ ચલાવીએ છીએ। ગાંધીનગરની જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓ આ ક્લબમાં જોડાય છે અને એ ક્લબમાં જોડાઈને એમના જે વિજ્ઞાન વિષયના પ્રયોગો છે એ પ્રયોગો એ લોકો જાતે કરે છે, એ રીતે જાતે પ્રયોગ કરીને વિજ્ઞાન વિષયને શીખે છે। એનો ફાયદો એમને એ થાય છે કે કદાચ પરીક્ષામાં એમને એ પ્રયોગ પૂછાય, વિજ્ઞાનનો એ ટોપિક પૂછાય, કદાચ એમણે વાંચેલો ના હોય છતાં પણ એ પ્રયોગ વિષયને સારી રીતે લખી શકે છે, કારણ કે એમણે પ્રેક્ટિકલી એ પ્રયોગ કરેલો છે, એ પ્રયોગને સમજેલા છે, એ પ્રયોગનું એમણે અવલોકન કરેલું છે, અવલોકન કરીને એ ચોક્કસ નિર્ણય ઉપર આવેલા છે, માટે એ ટોપિકને એ વિષયને એ સારી રીતે એનું વર્ણન કરી શકે છે। તો વિજ્ઞાન વિષયનો જે પ્રેક્ટિકલી તમે જે કરો છો એનો ફાયદો આ જ છે। તો ગાંધીનગરમાં અને જુદા જુદા જિલ્લામાં આ પ્રકારના કમ્યુનિટી સાયન્સ સેન્ટર છે જે વિજ્ઞાનની ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે। એ સિવાય રાજ્ય કક્ષાની અને રાષ્ટ્રીય કક્ષાની જુદી જુદી સ્પર્ધાઓ જે છે કે જે તમને બાલ વૈજ્ઞાનિક બનાવે છે અને નેશનલ લેવલ સુધી તમને પહોંચાડવા મદદ કરે છે, એવી સ્પર્ધાઓનું આયોજન પણ સાયન્સ સેન્ટર દ્વારા થતું હોય છે। સાયન્સ સેન્ટરના માધ્યમથી ઘણા બધા વિદ્યાર્થીઓ, આજ સુધીમાં લગભગ 25-30 જેટલા વિદ્યાર્થીઓ બાલ વૈજ્ઞાનિકનો પુરસ્કાર પણ એમને મેળવેલો છે, એટલે કે બાલ વૈજ્ઞાનિક પણ અમારા સાયન્સ સેન્ટરના માધ્યમથી લોકો બનેલા છે। કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના એ કેન્દ્ર સરકારની એક યોજના છે। આ યોજના એવી છે કે તમે જ્યાં સુધી ભણો ત્યાં સુધી સરકાર જે છે તમારા ભણવાનો દરેક પ્રકારનો ખર્ચો એ સરકાર પૂરી પાડે છે, કેન્દ્ર સરકાર પૂરી પાડે છે। જો તમે કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજનાની પરીક્ષા તમે પાસ કરી દો તો તમે પીએચડી કે તમારે જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધીનો તમામ ખર્ચો એ સરકાર પૂરો પાડે છે। તો આવી ઘણી બધી યોજનાઓ છે,
સાયન્સ ઓલિમ્પિયાડ છે, નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ છે, નેશનલ સાયન્સ સેમિનાર છે, નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ છે, એવી ઘણી બધી સ્પર્ધાઓ જે છે કે જે વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયમાં એમનું કેરિયર બનાવવામાં ખૂબ મદદરૂપ થાય છે. અને જિલ્લા કક્ષાનું આયોજન અમે લોકો કરતા હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આવી બધી સ્પર્ધાઓનો ભાગ લઈને પોતાનું જીવન જે છે વિજ્ઞાનમય બનાવતા હોય છે. તો આજે પણ આપણે એક ખાસ પ્રકારના ટોપિક સાથે આજે આપણે ભેગા થયા છીએ. તમે બધા તમારું ઓનલાઈન શિક્ષણ તો મેળવો જ છો, પરંતુ એ ઓનલાઈન શિક્ષણમાં કંઈક બાહ્ય વિજ્ઞાન કે જે રોકેટ વિજ્ઞાન કે રોકેટ શું છે, રોકેટ કઈ રીતે કામ કરે છે, રોકેટ વિજ્ઞાનના કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે, રોકેટ કઈ રીતે બનાવી શકાય, તમારું પોતાનું જો રોકેટ તમારે બનાવવું હોય તો તમે કઈ રીતે બનાવી શકો, આ બધી જ વસ્તુ આજે આપણે પ્રેક્ટિકલી શીખવાના છીએ, સમજવાના છીએ. તમે તમારું જાતે તમારું પોતાનું રોકેટ તમે તમારા ઘરે બનાવી શકશો. મારે તમને આજે બનાવતા શીખવાડવાનું છે. અને જે આપણે દિવાળીમાં રોકેટ તમે બહારથી લાવીને જે ઉડાવો છો એ કરતાં આપણું પોતાનું બનાવેલું જો રોકેટ તમે ઉડાડશો તો તમને ખૂબ મજા આવશે. એના વિશે આજે આપણે સમજવાનું છે. સૌથી પહેલાં આપણે રોકેટ શું છે, રોકેટના કેટલા પ્રકાર છે, રોકેટ બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે, એ બધી જ વસ્તુઓ આપણે પીપીટીના માધ્યમથી સમજીશું. અને પછી હું તમને રોકેટ કઈ રીતે બનાવી શકાય એનો ડેમો પણ બતાવવાનો છું. તો સૌથી પહેલાં આપણે રોકેટ શું છે, રોકેટ કઈ રીતે બને છે, રોકેટ માટે કઈ કઈ સાધનોની જરૂર છે એ વિશે આપણે જાણીએ, અને પછી આપણે શીખીએ કે રોકેટ કઈ રીતે બનાવી શકાય. તમારું પોતાનું રોકેટ પણ તમે લોકો બનાવી શકશો. મેક એન્ડ ફ્લાય યોર ઓન રોકેટ, એટલે કે તમે તમારું પોતાનું રોકેટ પણ આજે બનાવવાના છો, આજે શીખવાના છો. તો સૌથી પહેલાં આપણે સમજીએ નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને જેએમપી ગોપાલક વિદ્યાલય સંકુલ આ બંનેના સંયુક્ત ઉપક્રમે આજે આપણે આ મેક એન્ડ ફ્લાય યોર ઓન રોકેટ નામનો વર્કશોપ આપણે કરવાના છીએ. તમે પણ ભવિષ્યમાં તમારું આજનો આ જે વર્કશોપ છે એ અટેન્ડ કરીને તમે તમારું પોતાનું રોકેટ પણ એમાં બનાવી શકશો. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે રોકેટ શું છે અને પછી આપણે રોકેટને બનાવતા શીખીએ. સૌથી પહેલી વાત છે કે રોકેટ એટલે શું. તો આપણા મનમાં દરેકના મનમાં જુદી જુદી વ્યાખ્યા હોય છે કે રોકેટ એટલે શું. તો રોકેટ વિશેની આપણા દરેકના મનમાં અલગ અલગ વ્યાખ્યા હોય છે. બધા લોકો રોકેટને એક ઊંચું પાતળું ગોળ અને હવામાં ઉડી શકે એવું એક સાધન માને છે. આપણે બધા રોકેટ નાનપણમાં આપણે આકાશમાં જોઈએ છીએ અને એક મોટો લાંબો લીસોટો આપણને દેખાતો હોય છે, તો આપણે એવું સમજીએ કે આ એક રોકેટ છે. તો રોકેટ એક ઊંચું પાતળું અને હવામાં ઉડી શકે એવું સાધન આપણે એને માનીએ છીએ. હકીકતમાં રોકેટ એ છે, રોકેટ શું છે, તો રોકેટ ઉપગ્રહને અવકાશમાં તરતો મૂકવાનું એક લોન્ચિંગ વ્હીકલ છે. આપણે બધા જાણીએ છીએ કે આપણા અવકાશમાં આપણે કૃત્રિમ ઉપગ્રહો મૂકેલા છે, ઇન્સેટ બી, આર્યભટ્ટ, આ બધા આપણા આપણા ભારત દ્વારા જે ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકેલા છે એ બધા ઉપગ્રહો છે. તો આ જે ઉપગ્રહો જે છે એને અવકાશમાં તરતા મૂકવા માટે એક રોકેટ જે વપરાય છે, અને આ જે રોકેટ છે એ એક લોન્ચિંગ વ્હીકલ છે. રોકેટ એ જેટ એન્જિન કરતા કંઈક અલગ હોય છે. આપણે જે વિમાન જોઈએ છીએ એ વિમાન કરતા રોકેટ કંઈક અલગ છે, કારણ કે જેટ એન્જિનને ઉડવા માટે હવાની જરૂર પડે છે, જ્યારે રોકેટને અવકાશમાં માટે ઉડવાના હવાની જરૂર નથી. તમે જેટ એન્જિનની વાત કરતા હો તો એને ઉડવા માટે, એને અવકાશમાં તરવા માટે હવાની જરૂર છે, જ્યારે રોકેટને કોઈ પણ પ્રકારની હવાની જરૂર છે નહીં. અવકાશમાં ઉડવા માટે એને કોઈ પણ પ્રકારની હવાની જરૂર નથી. રોકેટમાં જે એન્જિન હોય છે એ એન્જિનમાં બે પ્રકારના બળતણ વપરાય છે, ઘન બળતણ અને પ્રવાહી બળતણ. આપણે જે દિવાળીમાં જો રોકેટ આપણે ઉડાડીએ છીએ, તમે એ રોકેટને જોયું હશે તો એમાં એ રોકેટની આગળ એક પાછળ એક સ્ટીક હોય છે, અને એ સ્ટીકની આગળ એક સોલિડ મટીરિયલ હોય છે, અને એ જે સોલિડ મટીરિયલ છે એ આપણું ઘન બળતણ છે, એટલે કે જેને આપણે ઘન બળતણ સોલિડ મટીરિયલ જે કહીએ છીએ, સોલિડ પાવડર, ગંધક પાવડર આપણે એવું કહીએ છીએ, એ આપણું ઘન બળતણ છે. તો દિવાળીમાં આપણે જે પણ રોકેટનો ઉપયોગ કરીએ છીએ એ આપણું ઘન બળતણ છે. પ્રવાહી બળતણ પણ વપરાય છે, ખાસ કરીને ઈસરો અને નાસા જે રોકેટનો ઉપયોગ કરે છે એ બધા રોકેટમાં પ્રવાહી બળતણનો પણ એ લોકો લિક્વિડ ફ્યુઅલનો પણ એ લોકો ઉપયોગ કરતા હોય છે. દિવાળીમાં જે આપણે રોકેટ ઉડાડીએ છીએ એમાં ઘન બળતણ વપરાય છે. આપણે બધા જ જાણીએ છીએ કે દિવાળીમાં આપણે જે રોકેટ ઉડાડીએ છીએ એની પાછળ એક નાનકડી એવી વાટ હોય છે, એ વાટને આપણે સળગાવીએ છીએ, એટલે એ વાટ જે સળગતી સળગતી આગળ જાય છે, અને આગળ એક જે રોકેટ જે હોય છે એમાં ગંધક પાવડર હોય છે, એ પાવડર પણ સળગે છે, અને એ પાવડર જે સળગે છે ત્યારે એ રોકેટને ધક્કો આપે છે, અને આપણું જે રોકેટ છે એ હવામાં ઉપર જાય છે. નેક્સ્ટ,
રોકેટની શોધ, તો રોકેટની શોધ ક્યારે થઈ હતી? તો સૌથી પહેલા ઈસવીસન 1232 માં ચાઇનીઝ અને મોંગોલિઝ પ્રજા વચ્ચે યુદ્ધ થયું હતું, તેમાં સૌથી પહેલા રોકેટનો ઉપયોગ થયો હતો. એવું માનવામાં આવે છે કે ઈસવીસન 1232 માં ચાઇનીઝ અને મોંગોલિઝ પ્રજા વચ્ચે જ્યારે યુદ્ધ થયું ત્યારે તેમાં રોકેટ જેવા આકારના એક સાધનનો ઉપયોગ થયો હતો. તો આપણે એવું માનીએ છીએ કે લગભગ 1232 થી આ રોકેટનો આપણે ઉપયોગ કરીએ છીએ. એમાં પછી ધીરે ધીરે બદલાવ આવતા ગયા છે, એમાં નીચે ધીરે ધીરે શોધ થઈ છે અને એ શોધના આધારે અત્યારે આપણે લેટેસ્ટ જે રોકેટ જે છે એનો આપણે અત્યારે ઉપયોગ કરીએ છીએ. તો સૌથી પહેલી શોધ લગભગ 1232 થઈ હતી. 1903 માં રશિયાના એક વૈજ્ઞાનિક છે, એણે સૌથી પહેલો એક લેખ પ્રકાશિત કર્યો હતો અને એ રોકેટ વિશેનો લેખ આ રશિયન વૈજ્ઞાનિકે સૌથી પહેલા પ્રકાશિત કર્યો હતો. કોઈ પણ વૈજ્ઞાનિક જ્યારે એનું રિસર્ચ કરતા હોય છે ત્યારે એનું જે રિસર્ચ પેપર છે એ એક લેખ સ્વરૂપે રજૂ કરતા હોય છે. સાયન્સ જે સોસાયટી હોય છે એ સોસાયટીમાં એમનું રિસર્ચ પેપર રજૂ કરતા હોય છે. તો 1903 માં સૌથી પહેલા રશિયન વૈજ્ઞાનિક કોન્સ્ટેન ટિસ્યો કોસોકાઈએ સૌથી પહેલા આ જે રોકેટ જે છે એની બનાવટ વિશેનો એની જર્નલમાં એક લેખ પ્રકાશિત કર્યો હતો. અને 1926 માર્ચ મહિનાની 1926 16 તારીખે રોબર્ટ ગોડાર્ડ કે જે રોકેટની પેટન્ટ કરાવી હતી, એ રોકેટની પેટન્ટ રોબર્ટ ગોડાર્ડે સૌથી પહેલી કરાવી હતી. તો એ જે રોકેટની જે શોધ જે છે એ રોબર્ટ ગોડાર્ડ નામના વૈજ્ઞાનિકને ફાળે આવી છે. તમે જ્યારે પણ કોઈ નવી વસ્તુ શોધો છો ત્યારે તમારે એની પેટન્ટ કરાવવી પડે છે. એ પેટન્ટ કરાવો પછી જ તમે એ જે વસ્તુ જે છે એના શોધક તરીકે તમારું જે નામ જે છે એ એમાં આવે છે. તો રોબર્ટ ગોડાર્ડે સૌથી પહેલા 1926 સૌથી પહેલા રોકેટની પેટન્ટ કરાવી હતી અને જે પેટન્ટને આધારે રોકેટના શોધક જે છે એ રોબર્ટ ગોડાર્ડ બન્યા હતા. આપણા ભારતીય વૈજ્ઞાનિક છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ, એને 1960 સૌથી પહેલા ત્રિવેન્દ્રમના થુંબામાં સૌથી પહેલા રોકેટ લોન્ચિંગ સ્ટેશનની પણ સ્થાપના કરી હતી. તમને બધાને ખબર છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ આપણા અમદાવાદના અને ગુજરાતના પનોતા પુત્ર છે અને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ખાસ કરીને રોકેટ ક્ષેત્રે એમણે ખૂબ જ નામના મેળવેલી, ખૂબ જ સિદ્ધિઓ આપણે જે મેળવેલી છે. ઈસરો અત્યારે જે રોકેટ વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ જે આગળ છે એનો જે પાયો નાખવાનું કામ છે એ આપણા ભારતના મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈએ એની શરૂઆત કરી હતી. 1960 સૌથી પહેલા ત્રિવેન્દ્રમના થુંબામાં સૌથી પહેલું પ્રથમ જે ભારતનું રોકેટ લોન્ચિંગ સ્ટેશન જે છે એ ડૉક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ, હવે રોકેટ જે છે એની કાર્ય પદ્ધતિ શું છે? આપણે રોકેટના વિશે જાણ્યું તો ખરું કે રોકેટ જે છે એ વિજ્ઞાનના કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? તો રોકેટ એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ ઉપર કામ કરે છે. આપણે બધા જ 9મા 10મા ધોરણમાં અત્યારે ન્યૂટનની ગતિના નિયમો ભણતા હોઈએ છીએ. તો રોકેટ એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ ઉપર કામ કરે છે. તમને બધાને ખબર છે કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે આઘાત અને પ્રત્યાઘાત એક સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ ડાયરેક્શન, આ જે છે એ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે. આપણા રોજિંદા જીવનમાં આપણે આ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનો ઘણી વખત ઉપયોગ કરતા હોઈએ છીએ. તમે સ્કેટિંગ પહેરેલા હોય છે તો સ્કેટિંગ પહેરીને તમે દિવાલને અમે અપડાવો છો તો શું થાય છે? તમે જેટલી તાકાતથી સ્કેટિંગને દિવાલ સાથે અપડાવો છો અથવા જમીન સાથે અપડાવો છો એટલી જ ડબલ તાકાતથી સ્કેટિંગ જે છે એ તમારા પાછળ જાય છે, એટલી જ ડબલ તાકાતથી તમે પાછા જતા હોય છે. તો આ જે એક્શન અને રિએક્શનનો જે સિદ્ધાંત છે એ સૌથી પહેલા ન્યૂટનને આપેલો અને રોકેટ પણ આ જ સિદ્ધાંત ઉપર કામ કરતું હોય છે. અવકાશમાં પણ જે હવા નથી, આપણે બધાને ખબર છે કે અવકાશમાં શૂન્ય અવકાશ છે કે ત્યાં કોઈ પણ પ્રકારની હવા નથી, તો ત્યાં જે રોકેટ જે વર્ક કરે છે એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમના આધારિત જ વર્ક કરે છે. કોઈ પણ રોકેટ હોય, અત્યારે આપણું જે લેટેસ્ટ PSLV રોકેટ હોય કે GSLV રોકેટ હોય કે NASA કોઈ રોકેટ હોય, આ બધા જ રોકેટ જે છે એનો જે બેઝિક સિદ્ધાંત છે, જે બેઝિક પાયો જે છે એ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે. એ સિદ્ધાંતને આધારે જ રોકેટ જે છે અવકાશમાં શૂન્ય અવકાશમાં પણ આગળ વધી શકે છે. જ્યારે રોકેટને પૃથ્વીની સપાટી પરથી છોડવામાં આવે છે ત્યારે તેની ઝડપ દર સેકન્ડે લગભગ 7.9 કિલોમીટરની હોય છે. તમે વિચારો કે સેકન્ડમાં 7.9 કિલોમીટરની ઝડપ એટલે કેટલી બધી ઝડપ કહેવાય? તો આટલી ઝડપે રોકેટ જે છે અવકાશમાં આગળ વધતું હોય છે. નેક્સ્ટ, ભારત પણ રોકેટ વિજ્ઞાન ક્ષેત્રે મેં હમણાં જ વાત કરી એ મુજબ અવકાશ ક્ષેત્રે અને રોકેટ વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ જ આગળ છે. દુનિયાની હરોળમાં ભારત જે છે એ ખૂબ જ આગળ છે. ભારત પણ દુનિયાના દેશોની સરખામણીમાં રોકેટ વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ જ આગળ છે. એમાં પણ એણે ખૂબ મોટી
હરણ ફાર ભરી દીધી છે. સૌથી પહેલું તમે જુઓ તો 18 જૂન 2016 આપણી જે ઇસરો છે, ઇન્ડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, કે જે આ રોકેટ લોન્ચિંગ અને અવકાશ ક્ષેત્રે કામ કરે છે, એણે એક સાથે 20 ઉપગ્રહો એક જ રોકેટ દ્વારા લોન્ચ કર્યા હતા 2016 માં, અને 15 ફેબ્રુઆરી 2017 માં ઇસરોએ એક સાથે 104 ઉપગ્રહો 2016 માં 20 ઉપગ્રહો અને 2017 માં 104 ઉપગ્રહો એણે સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. એક જ રોકેટ દ્વારા એક સાથે 104 ઉપગ્રહો અવકાશમાં એમને તરતા મૂક્યા હતા. તો આપણા ભારતની રોકેટ વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ જ મોટી સિદ્ધિ કહેવાય છે. ઇસરો દ્વારા જે રોકેટનો ઉપયોગ થાય છે એ છે GSLV અને PSLV. GSLVનું પૂરું નામ છે જીઓ સિંક્રનાઇઝ લોન્ચિંગ વ્હીકલ, અને PSLVનું પૂરું નામ છે પોલર સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ. આ બંને રોકેટનો ઉપયોગ કરીને ભારતે આ ઉપગ્રહ જે છે એ અવકાશમાં તરતા મૂક્યો છે. એમાં સૌથી વધુ જે સફળ રોકેટ જે છે એ છે PSLV રોકેટ દ્વારા ભારતમાં આજ સુધી સૌથી વધુ ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકવામાં આવ્યા છે. તો PSLV રોકેટ જે છે એ સૌથી સફળ રોકેટ છે. દુનિયાના ઘણા બધા દેશો કે જેઓ પણ અવકાશ ક્ષેત્રે ખૂબ આગળ છે, એ દેશો પણ એમના ઉપગ્રહોને લોન્ચ કરવા માટે, એમના ઉપગ્રહને અવકાશમાં તરતા મૂકવા માટે આપણે ઇસરોને આપે છે. એનું પણ કારણ છે કે અમેરિકા છે, જાપાન જે છે, એ દેશો છે એ આપણી કરતાં પણ વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ આગળ છે, તમે બધા જાણો છો. છતાં પણ એ લોકો એમના ઉપગ્રહોને તરતા મૂકવા માટે આપણા ભારતને આપે છે. એનું કારણ છે કે ભારતમાં જે રોકેટની ટેકનોલોજી છે એ ટેકનોલોજી ખૂબ જ સસ્તી છે. આપણા જે ભારત વૈજ્ઞાનિકોએ જે રોકેટને લોન્ચિંગ કરવાની જે ટેકનોલોજી વિકસાવી છે એ ટેકનોલોજી ખૂબ જ સસ્તી છે, અને એ સસ્તી ટેકનોલોજીને કારણે દુનિયાના દેશો જે છે એ એમના ઉપગ્રહોને લોન્ચ કરવા માટે આપણને ભારતને આવે છે. તો એ રીતે ભારત જે છે એ વિદેશી હુંડિયામણ પણ રોકેટ લોન્ચિંગના માધ્યમથી ખૂબ જ પ્રમાણમાં રહે છે. તો આપણા વૈજ્ઞાનિકોની ખૂબ જ અદ્ભુત સિદ્ધિ કહેવાય કે ટેકનોલોજીમાં આગળ દેશો પણ એમના જે ઉપગ્રહો જે છે એને લોન્ચ કરવા માટે ભારતને આપે છે. નેક્સ્ટ, આ આપણા ઇસરોના જે GSLV અને PSLV રોકેટ જે છે એના ફોટોગ્રાફ્સ છે. તમે કદાચ અમદાવાદમાં ઇસરોનું એક નાનકડું મ્યુઝિયમ છે, એ મ્યુઝિયમ કદાચ તમે જોયું હોય તો ત્યાં બહાર પણ આ પ્રકારનું PSLV રોકેટ છે, જુદા જુદા ઉપગ્રહો જે છે. ઇસ્કોન મંદિરની એકદમ સામે એક નાનકડું એવું ઇસરોનું એક મ્યુઝિયમ પણ છે. તમે કદાચ અમદાવાદ જાઓ તો તમે એની મુલાકાત લઈ શકો છો. એમાં કોઈ પણ એનો કોઈ ચાર્જિસ હોતો નથી. માત્ર અને માત્ર ઇસ્કોન મંદિરની બરાબર સામે એક આ જે ઇસરોનું છે એ મ્યુઝિયમ પણ આવેલું છે. એમાં પણ આ પ્રકારના GSLV PSLV રોકેટ, પછી આપણા જુદા જુદા ઉપગ્રહો જે છે એના બધા મોડલ્સ મૂકેલા છે. તો એમાંથી પણ તમને ઘણું બધું જાણવા મળશે, અને ઘણું બધું તમને એમાં પણ એ મ્યુઝિયમ જોઈને પણ તમને ખ્યાલ આવતો હોય છે. નાનકડી એવી ફિલ્મો પણ, એ 3D ફિલ્મો પણ એ લોકો ઇસરોની દેખાડતા હોય છે. તો જ્યારે પણ તમે આ રીતે અમદાવાદ ફરવા માટે જાઓ તો આ ઇસરોની મ્યુઝિયમની પણ અવશ્ય મુલાકાત લેજો, તેમાં પણ તમને ઘણું બધું જાણવા અને શીખવા મળશે. નેક્સ્ટ, હવે આજે જે આપણે રોકેટ બનાવવાના છીએ, આપણું પોતાનું જે રોકેટ બનાવવાના છીએ, એ રોકેટ બનાવવા માટે આપણે નીચે પ્રમાણેની, તમને જે સ્ક્રીનમાં દેખાય છે એ એક પ્રકારની સાધન સામગ્રી આપણને જરૂર પડશે. જો તમે આ બધી સાધન સામગ્રી ભેગી કરી લો તો તમે તમારા માટે પણ પોતાનું તમે રોકેટ તૈયાર કરી શકો. તો સૌથી પહેલું જે સાધનની જે આપણે જરૂર પડવાની છે એ છે ડ્રોઈંગ શીટ. આપણા બધાને પાસે ડ્રોઈંગ શીટ હોય છે, આપણે ડ્રોઈંગ કરવા માટે એ ડ્રોઈંગ શીટનો ઉપયોગ કરતા હોય છે. બજારમાં પણ આપણને ચાર્ટ પેપર જે મળતું હોય છે એ જે છે એ ડ્રોઈંગ શીટ, એમાંથી આપણે A4 સાઇઝનો એક પેપર, એ રોકેટના જુદા જુદા પાર્ટ્સ બનાવવા માટે આપણે A4 સાઇઝનો એક પેપર એ ડ્રોઈંગ શીટમાં જરૂર પડશે, અને એક કાર્ડ પેપર જરૂર પડશે. જે રોકેટની જે ફિન્સ છે, જે પાંખો બનાવવા માટે કાર્ડ પેપરની પણ જરૂર પડશે. કદાચ આપણી પાસે કાર્ડ પેપર ના હોય તો આપણા ઘરે જૂની જે કંકોત્રીઓ પડી હોય છે એ કંકોત્રીઓનો પણ આપણે કાર પેપર બનાવવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. કારણ કે લગ્ન પૂરા થઈ ગયા હોય પછી આપણે જે કંકોત્રી છે એ આપણે પસ્તીમાં આપતા હોઈએ છીએ, તો એ જે કંકોત્રી જે છે એ કંકોત્રીનો ઉપયોગ કરીને પણ આપણે રોકેટની જે ફિન્સ છે એ તૈયાર કરી શકીએ. જે કાર પેપર જે છે, કે જે કંકોત્રીનું જે પૂઠું જે હોય છે એ ચાર્ટ પેપર કરતાં સહેજ જાડું હોય છે. તો માટે આપણે કંકોત્રીનો ઉપયોગ આપણે રોકેટની ફિન્સ બનાવવા માટે કરવાનો છે. એક નાનકડી એવી કાતરની પણ આપણે આપણી રોકેટની કીટમાં જરૂર પડશે. એક સ્કેલની જરૂર પડશે, પેન્સિલની જરૂર પડશે, એક પ્લાસ્ટિકની અડધા ફૂટની પાઇપ,
वेस्ट पाइप आपणे जरूर पड़े घर में आपणे लाइट नुं काम करेलू होय अथवा प्लम्बिंग नुं कोई काम करेलू होय तो एमां अर्धा फूटनी एक पाइप कोई वेस्टेज पड़ी होय तो ए पाइपनो पण आपणे आपणे रॉकेटनी किट बनाववा माटे जरूर पड़े फेविकॉलनी एक डब्बीनी जरूर पड़े अने एंजीन के दिवाळीमां जे आपणे रॉकेट उड़ाड़ीए छीए ए रॉकेटना मात्र एंजीननी आपणे जरूर छे कई रीते बनाववानुं छे कई रीते एनो उपयोग करवानो छे ए बधुं ज मारे तमने शीखववानुं छे पण आपणी किटमां આપણે આ આખી વસ્તુઓની જરૂર પડશે તમે તમારે ફોનમાં સ્ક્રીનશોટ પણ આનો લઈ શકો કે તમારે કીટમાં કઈ કઈની આપણે જરૂર પડશે નેક્સ્ટ આપણે જે રોકેટ બનાવવાના છીએ એ પાછું જ આવશે આપણે જે રોકેટ બનાવવાના છીએ એ આ પ્રકારનું રોકેટ બનાવવાના છીએ તમે જે પિક્ચર દેખાય છે તમારી સ્ક્રીન ઉપર એ પ્રકારનું રોકેટ આપણે તૈયાર કરવાના છીએ આ જે રોકેટ છે એનું નામ છે મોડેલ રોકેટ તમે જુઓ છો અહીંયા રોકેટના જુદા જુદા પાર્ટસ દેખાડેલા છે સૌથી પહેલો તમને આગળ એક શંકુ આકારનો ભાગ દેખાય છે એ ભાગનું નામ છે રોકેટનું નોઝ કોન સૌથી આગળ જે શંકુ આકારનો ભાગ તમને દેખાય છે એને હવે આપણે રોકેટનું નોઝ કોન એવા નામથી બોલાવીશું નોઝ કોનની બરાબર નીચે એક રિંગ જેવી રચના તમને દેખાય છે એનું નામ છે કપલિંગ રિંગ નોઝ કોન અને કપલિંગ રિંગ એ બે પાર્ટસ થયા એ જે કપલિંગ રિંગનો જે ભાગ છે એ બોડી ટ્યુબની અંદર આવેલો છે વચ્ચે તમને એક સીધો ભાગ જે દેખાય છે એ રોકેટની બોડી ટ્યુબ છે તો એ રોકેટની બોડી ટ્યુબની અંદર એ કપલિંગ રિંગ આવેલી છે બોડી ટ્યુબની તમે જરા નીચે જશો તો એક બીજો તમને લાઈન દોરેલો ભાગ છે એનું નામ છે થ્રસ્ટ રિંગ આ જે થ્રસ્ટ રિંગ જે છે એ પણ રોકેટનો જે બોડી ટ્યુબ જે છે એ રોકેટના બોડી ટ્યુબની અંદર આવેલી છે તો થ્રસ્ટ રિંગ અને કપલિંગ રિંગ એ રોકેટના બોડી ટ્યુબની અંદર આવેલી છે એની બરાબર નીચે તમે જુઓ છો ફિન્સ દેખાય છે રોકેટને ચાર પાંખો હોય છે એ ચાર ફિન્સ આપણે બનાવવાની છે અને થ્રસ્ટ રિંગની બરાબર નીચે આપણે જે દિવાળીમાં જે રોકેટ વાપરીએ છીએ એ રોકેટના એન્જિનનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે તો રોકેટના બોડી ટ્યુબની અંદર આપણે રોકેટનું જે એન્જિન જે આપણે દિવાળીમાં વાપરીએ છીએ એ એન્જિન એમાં લગાડવાનું છે તો આ જે નોઝ કોન કપલિંગ રિંગ બોડી ટ્યુબ થ્રસ્ટ રિંગ અને ફિન્સ એ રોકેટના પાર્ટસ જે છે એ જુદા જુદા પાર્ટસ આપણે બનાવવાના છે હવે આ જે પાર્ટસ બનાવવા માટે પણ એમનું સાયન્ટિફિક મેઝરમેન્ટ છે એટલે કે ચોક્કસ માપ છે એ માપના આધારે જ આપણે રોકેટ બનાવવાના છે આપણે આડવળું માપ લઈ શકીશું નહીં પરંતુ ચોક્કસ જે માપ જે છે એ માપના આધારે આપણે રોકેટનું ચાર્ટ પેપર અને કાર્ડ પેપરમાંથી આ રોકેટના જુદા જુદા પાર્ટસ જે છે એ આપણે બનાવવાના છીએ હજી એક પાર્ટસ નાનો એવો બાકી રહ્યો છે એનું નામ છે રોકેટનું લોન્ચિંગ લગ અહીંયા તમને સાઈડમાં દેખાય છે એક નાની એવી સ્ટ્રો એટલે કે ભૂંગળી જેવી રચના તમને જે દેખાય છે એ રોકેટનું લોન્ચિંગ લગ છે એ લોન્ચિંગ લગને આપણે લોન્ચિંગ પેડ સાથે ભરાવવાનું છે એક સળિયા સાથે ભરાવવાનું છે અને ત્યાંથી આપણે રોકેટને હવામાં ઉડાડી પણ શકીશું તો આટલા પાર્ટસ આપણા મોડેલ રોકેટ માટે ખૂબ જરૂરી છે આ બધા જ પાર્ટસની આપણે આપણે રોકેટ બનાવવા માટે જરૂર પડશે આ બધા જ પાર્ટસ જે છે એ આપણે ચાર્ટ પેપર અને કાર્ડ પેપરમાંથી આપણે બનાવવાના છે અને એ પાર્ટનો ઉપયોગ કરીને સાયન્ટિફિક મેઝરમેન્ટથી આપણે રોકેટના જુદા જુદા પાર્ટસ બનાવવાના છે માત્ર ને માત્ર જે એન્જિન જે છે એ એન્જિન જ આપણે તૈયાર રાખવાના છીએ તો હવે આપણે એ જાણીએ કે આ જે જુદા જુદા પાર્ટસ જે છે એ કયા માપથી આપણે બનાવવાના છે અને ચાર્ટ પેપરમાંથી બનાવવાના છે કે કાર્ડ પેપરમાંથી તો સૌથી પહેલું જે માપ છે એ રોકેટનું બોડી ટ્યુબ છે સૌથી પહેલું જે આપણે રોકેટનો પાર્ટ બનાવવાના છીએ એ છે રોકેટની બોડી ટ્યુબ 13x20 સેન્ટીમીટરના ચાર્ટ પેપરના ટુકડામાંથી જે આપણે ચાર્ટ પેપર લીધું છે એ ચાર્ટ પેપરના ટુકડામાંથી આપણે રોકેટની બોડી ટ્યુબ બનાવી શકીશું તમારી પાસે કદાચ પેન અને પેપર હોય અથવા તમે સ્ક્રીનશોટ લઈ શકો તો તમે આ બધા જ જે આ બધી જ જે સ્લાઇડ છે એનો સ્ક્રીનશોટ તમે લઈ લેજો કારણ કે એ બધો એ વસ્તુઓ તમને ખૂબ ઉપયોગમાં આવશે ભવિષ્યમાં જ્યારે પણ તમારે રોકેટ તમારું પોતાનું બનાવવું હોય ત્યારે આ મેઝરમેન્ટથી તમે રોકેટનું જે બોડી ટ્યુબ જે છે એ તમે બનાવી શકશો તો રોકેટની બોડી ટ્યુબ બનાવવા માટે 13x20 સેન્ટીમીટરના ચાર્ટ પેપરના ટુકડામાંથી તમે રોકેટની જે બોડી ટ્યુબ જે છે એ બનાવી શકશો બોડી ટ્યુબની અંદરનો જે ભાગ હતો એ છે કપલિંગ રિંગ જે નોઝકોનની બરાબર નીચેનો ભાગ હતો તો એ કપલિંગ રિંગ બનાવવા માટે તમારે 2.5x10 સેન્ટીમીટરના ટુકડામાંથી આપણે રોકેટની કપલિંગ રિંગ બનાવવાના છે
તો કપલિંગ રિંગ બનાવવા માટે 2.5 બાય 10 સેન્ટીમીટર ના ટુકડામાંથી એ ટુકડો પણ આપણે ચાર્ટ પેપર માંથી જ બનાવવાનો છે. તો એ ચાર્ટ પેપર ના ટુકડામાંથી આપણે રોકેટની કપલિંગ રિંગ પણ બનાવી શકીશું. નીચે તમને જે દેખાય છે એ પણ બોડી ટ્યુબનો અંદરનો ભાગ જ છે, એ ભાગ છે, એનું નામ છે રોકેટની થ્રસ્ટ રિંગ. એ થ્રસ્ટ રિંગ જે છે એ બોડી ટ્યુબની અંદર આવેલી છે. તો એ થ્રસ્ટ રિંગ જે છે એ એન્જિનની બરાબર ઉપર આપણે લગાડવાના છીએ. તો થ્રસ્ટ રિંગ પણ આપણે 1.5 બાય 20 સેન્ટીમીટરના ટુકડામાંથી આપણે રોકેટની જે થ્રસ્ટ રિંગ જે છે કે જે એન્જિનની ઉપર આપણે લગાડવાના છીએ એ પણ આપણે ચાર્ટ પેપરમાંથી જ બનાવવાના છીએ. તો આ ત્રણ જે માપ જે છે એ આપણે ચાર્ટ પેપરમાંથી તૈયાર કરવાના છીએ, બોડી ટ્યુબ, કપલિંગ રિંગ અને થ્રસ્ટ રિંગ. જે બીજું જે છે એ આવે છે રોકેટનું નોઝ કોન. સૌથી જે રોકેટનો આગળનો જે ભાગ હતો એ હતો રોકેટનું નોઝ કોન. તો રોકેટનું જે નોઝ કોન જે છે એ પણ આપણે ચાર્ટ પેપરમાંથી બનાવવાના છીએ. નોઝ કોન બનાવવા માટે આપણે 13 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળો અર્ધવર્તુળ લેવાનો છે. 13 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળો અર્ધવર્તુળ જે છે એ પણ આપણે ચાર્ટ પેપરમાંથી જ બનાવવાના છીએ. તો 13 સેન્ટીમીટરનું મેઝરમેન્ટ લઈને આપણે એક નાનકડો એવો અર્ધવર્તુળ દોરવાનો છે અને એ અર્ધવર્તુળના 3 સરખા ભાગ કરવાના છે, જેને પેન્સિલથી આપણે ડ્રો કરી દઈશું. 3 ત્રિકોણ આપણે બનાવવાના છે. તો એ 3 ત્રિકોણ જે છે એમાંથી આપણે રોકેટનું નોઝ કોન તૈયાર કરી શકીશું. તો આ જે 4 પાર્ટ્સ જે છે એ આપણે ચાર્ટ પેપરમાંથી બનાવવાના છે. અને નીચેનો જે ભાગ છે તમને જે દેખાય છે ફિન, કે જે ફિન જે છે રોકેટની જે પાંખ જે છે એ આપણે કાર્ડ પેપરમાંથી બનાવવાના છે. ચાર્ટ પેપર કરતાં સહેજ જાડુ પેપર, એને આપણે કાર્ડ પેપર કહીએ છીએ. તો કાર્ડ પેપરમાંથી આપણે રોકેટની ફિન્સ તૈયાર કરવાના છીએ. ખાસ કદાચ આપણી પાસે કાર્ડ પેપર ના હોય તો કંકોત્રીમાંથી પણ આપણે રોકેટની ફિન બનાવી શકીએ છીએ. 5 બાય 11 સેન્ટીમીટરના ટુકડામાંથી આપણે રોકેટની ફિન તૈયાર કરવાના છીએ. 5 બાય 11 સેન્ટીમીટર માપ લઈને એની બરાબર સેન્ટરમાં આપણે 2 ભાગ કરવાના છીએ, એટલે કે 5.5 સેન્ટીમીટરે આપણે 2 ભાગ કરવાના છીએ. તમે જુઓ 3 સેન્ટીમીટર જમણી સાઈડ અને 3 સેન્ટીમીટર ડાબી બાજુ, એક કાટકોણ ત્રિકોણના ભાગે આપણે 3 સેન્ટીમીટરનું માપ લઈને ત્યાં એક ડોટેડ લાઈન પણ કરવાની છે. બંને ભાગમાં પણ 0.5 સેન્ટીમીટર લાઈન ડ્રો કરેલી છે, એ રીતે આપણે લાઈન ડ્રો કરવાની છે. આ જે ભાગ જે છે એને આપણે રોકેટની બોડી સાથે ચોંટાડવાના છીએ. તો 0.5 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર કાટકોણ ત્રિકોણમાં માપ લઈને આપણે એનું કટિંગ પણ કરવાના છીએ. તો આ પ્રકારની રચનાથી કંકોત્રીમાંથી આપણે રોકેટની ફિન્સ તૈયાર કરવાના છીએ. રોકેટને 4 ફિન્સ હોય છે, આ 4 ફિન્સ આપણે આ રીતે બનાવી શકીએ છીએ. અને રોકેટનો જે છેલ્લો ભાગ છે એ છે રોકેટનું લોન્ચિંગ લગ, કે જે મેં તમને બતાવી હતી એક સ્ટ્રો જેવી જે રચના છે. એ સ્ટ્રો જેવી રચના જે છે એ 3.5 બાય 8 સેન્ટીમીટરના ટુકડા, જે સાદો કાગળ હોય છે, પેપર હોય છે, એ પેપરમાંથી આપણે સ્ટ્રો તૈયાર કરવાની છે. અને એ સ્ટ્રોનો ઉપયોગ આપણે લોન્ચિંગ લગ તરીકે તૈયાર કરવાના છીએ. તો આટલું મેઝરમેન્ટ તમારે જરૂર પડશે. એક નાનકડું એવું રોકેટ બનાવવા માટે તમારે આટલા પ્રકારના સાધનોની જરૂર પડશે. તમારે કીટમાં તમે આ બધા જ મેઝરમેન્ટ તમે રાખી શકો છો. જ્યારે પણ તમારે તમારું પોતાનું રોકેટ બનાવવું હોય તો તમે આ પ્રકારના સાધનોનો ઉપયોગ કરીને તમારું પોતાનું રોકેટ તૈયાર કરી શકો છો. નેક્સ્ટ, અહીંયા તમને જે દેખાય છે પિક્ચર એ અમે લોકોએ તૈયાર કરેલી છે. આ મેઝરમેન્ટ જે છે રેડી છે, એટલે કે અમારે જ્યારે પણ રોકેટ બનાવવું હોય તો અમે આ રીતની એક કીટ તૈયાર કરેલી છે. આ બંને પેપર જે છે એમાંથી નોઝ કોન, બોડી ટ્યુબ, કપલિંગ રિંગ, થ્રસ્ટ રિંગ અને ફિન્સ એ બધું જ રેડીમેડ તૈયાર કરી શકાય છે. તમે પણ આ પ્રકારની કીટ જે છે, આ પ્રકારની જે આકૃતિ જે છે એ દોરીને પછી એની ઝેરોક્સ કરીને પણ તમે વાપરી શકો છો. અમે આ રીતે એક રેડીમેડ કીટ તૈયાર કરેલી છે. કદાચ તમારી પાસે ના હોય તો તમે એકવાર આ વસ્તુને ડ્રો કરી દો અને પછી તમે એની ઝેરોક્સ કરાવીને પણ તમે વારંવાર એનો ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ, અહીંયા તમને એક ફોટોગ્રાફ્સ દેખાય છે. તો ફોટોગ્રાફ્સમાં એક તમારી જેવા જે વિદ્યાર્થીઓ જે છે, ખાસ કરીને અમે ઉનાળા અને દિવાળી વેકેશનમાં આ રીતના વર્કશોપનું આયોજન કરતા હોઈએ છીએ. એમાં વિદ્યાર્થીઓ જાતે પોતાનું રોકેટ બનાવતા હોય છે અને જાતે બનાવીને એનું જે લોન્ચિંગ જે છે એ પણ જાતે કરતા હોય છે. તમે જુઓ છો કે આ વિદ્યાર્થીએ પોતાનું જે રોકેટ જે છે એ જાતે લોન્ચ કરે છે અને સામે જે બધા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓએ પણ પોતાના રોકેટ બનાવેલા છે. એક પછી એક ક્રમમાં એમના રોકેટ પણ એ લોકો લોન્ચ કરતા હોય છે. તો રોકેટ પોતાનું જ્યારે રોકેટ બને છે ત્યારે એનો આનંદ જ કંઈક ઓર હોય છે. અને તમે જુઓ છો કે વિદ્યાર્થીઓના મુખ પર
એક ખાસ પ્રકારનો આનંદ તમને જોવા મળતો હોય છે. તમે આ રીતે તમારું પોતાનું રોકેટ બનાવીને એનું લોન્ચિંગ પણ તમે કરી શકો છો. નેક્સ્ટ. ઓકે, હવે આપણે સમજીએ કે આપણું પોતાનું રોકેટ આપણે કઈ રીતે બનાવી શકીએ. હવે આપણે શીખવાનું છે કે આપણે આપણું રોકેટ બનાવવા માટે આપણે શું કરી શકીએ. તો મેં તમને જે રીતનો મેઝરમેન્ટ આપેલા છે એ રીતની કીટ અમે આ રીતે અહીંયા તૈયાર કરેલી છે. આ કીટ તમને દેખાડું છું, જેમાંથી રોકેટની બોડી ટ્યુબ, નોઝ કોન, કપલિંગ રિંગ અને થ્રસ્ટ રિંગ જે છે એ આ પેપરમાંથી આપણે કટિંગ કરીને આપણે તૈયાર કરી શકીએ છીએ. બીજું જે પેપર જે છે એ ચાર્ટ પેપર, કાળ ચાર્ટ પેપર કરતાં સહેજ જાડું પેપર છે, જેને આપણે કાળ પેપર કહીએ છીએ. એની થિકનેસ થોડી વધારે હોય છે, તમને અવાજ પણ આવશે. તો એ થીક પેપર એટલે કે જાડું પેપર છે. તો એ જાડા પેપરની મદદથી તમે રોકેટની જે ફિન્સ જે છે એ તૈયાર કરી શકો છો. દરેક રોકેટમાં ચાર ફિન્સ હોય છે. તો અહીંયા એક પેપર જે અમે ડેવલપ કરેલું છે એમાં લગભગ 8 જેટલી ફિન્સ આપણે આ પેપરમાંથી બનાવી શકીએ છીએ. કદાચ તમારી પાસે આ પેપર ના હોય અને તમારે કાયમી તમારી કીટમાં આ પ્રકારના મેઝરમેન્ટની જરૂર પડે તો તમે આ પ્રકારના કાર્ડબોર્ડમાંથી પણ આ જે બોડી ટ્યુબનો જે ટુકડો છે કે 13x20 સેન્ટીમીટરનો જે ટુકડો છે, તો 13x20 સેન્ટીમીટરનો ટુકડો અમે કાર્ડબોર્ડમાંથી કાપેલો છે. જ્યારે પણ તમારે બોડી ટ્યુબ બનાવી હોય તો આ કાર્ડબોર્ડને તમારે પેપર ઉપર મૂકીને પેન્સિલથી તમે એને ડ્રો કરી શકો છો અને પછી કટિંગ કરીને તમે બોડી ટ્યુબ તરીકે એ ચાર્ટ પેપરનો ઉપયોગ કરી શકો છો. તો કાર્ડ પેપરની મદદથી તમે આ રીતે નોઝકોન જે છે એ પણ અને ફિન્સ પણ તમે ચાર્ટ પેપર અને કાર્ડ પેપરમાંથી આ પ્રકારના કાર્ડબોર્ડમાંથી બનાવી શકો છો. તમારે કાયમ એનું માપ લેવાની જરૂર પડતી નથી, પરંતુ આ કાર્ડબોર્ડ દ્વારા તમે જો આ રીતે માપ લીધેલું હોય, કાર્ડબોર્ડ તમારા રેડીમેડ હોય તમારી કીટમાં, તો તમે ઇઝીલી રોકેટ જે છે જ્યારે પણ તમારે બનાવવું હોય તો તમે ઇઝીલી આ રીતે રોકેટ તમે કાર્ડબોર્ડમાંથી તૈયાર કરી શકો છો. તો આ પ્રકારનું એક કાર્ડબોર્ડ પણ તમે માપ લઈને તમારી કીટમાં રાખી શકો છો. મેં તમને એક જે પીવીસી પાઇપની વાત કરી કે કોઈ વેસ્ટ પાઇપ હોય 1/2 સેન્ટીમીટરના ડાયામીટરવાળી અડધાની જે છે આ પાઇપ જે છે, લાઇટની પણ હોઈ શકે છે, પ્લમ્બિંગમાં પણ આ પ્રકારનો એક નાનકડો એવો ટુકડો આપણે આપણી કીટમાં જરૂર પડે છે. આ જે કીટનો જે વ્યાસ જે છે, ડાયામીટર જે છે, એ વ્યાસનો ડાયામીટર આપણે રોકેટની બોડી ટ્યુબની બનાવવાના છીએ. તો આપણી કીટમાં આ પ્રકારના એક વેસ્ટ પાઇપની પણ જરૂર પડશે. બાકી પેન્સિલ, સ્કેલ એ બધી વસ્તુઓ આપણે કંપાસ બોક્સમાં હોય જ છે. તો હવે આપણે શીખીએ કે આપણે રોકેટને કઈ રીતે બનાવવાના છીએ. તો સૌથી પહેલું જે પાર્ટ જે છે, એક નાનકડી એવી કાતરની પણ આપણે આપણી કીટમાં જરૂર પડશે. તો સૌથી જે પહેલો ભાગ છે એ રોકેટની બોડી ટ્યુબ છે. તો સૌથી પહેલાં આપણે રોકેટની જે બોડી ટ્યુબ છે એનું આપણે કટિંગ કરીએ. એક સરસ મજાની કાતર જે છે એની આપણે કીટમાં જરૂર પડશે. કારણ કે જ્યારે પણ આપણે કટિંગ કરતા હોઈએ ત્યારે કટિંગ કરતી વખતે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે કટિંગ જે છે વ્યવસ્થિત થાય, એક સરખું કટિંગ થાય અને લાઇન ટુ લાઇન કટિંગ થાય એ ખૂબ જરૂરી છે. કારણ કે જે રોકેટનું મેઝરમેન્ટ હોય છે એ સાયન્ટિફિક હોય છે, એનું જે ચોક્કસ માપ હોય છે. જો આપણે કટિંગ વ્યવસ્થિત કરીશું તો જ આપણું જે રોકેટ જે છે એ હવામાં સીધી દિશામાં જશે. જો કટિંગ આપણે વ્યવસ્થિત નહીં કરીએ તો જે રોકેટનું જે માપ જે છે એ સરખું આવશે નહીં, એના કારણે રોકેટ જે છે એ વાંકું ચૂકું જવાની પણ શક્યતા રહેલી છે. તો માટે કટિંગ કરતી વખતે આપણે ખૂબ સાવચેતી રાખીએ અને આ રીતે કટિંગ કરીએ. લાઇન ટુ લાઇન એનું જે કટિંગ જે છે, આપણે જે માપ લીધેલું છે એ માપના આધારે જ આપણે કટિંગ થાય એ ખૂબ જરૂરી છે. તો આ રીતે લાઇન ટુ લાઇન આપણે કટિંગ કરવાના છીએ. તો તમે જુઓ છો કે રોકેટનું બોડી ટ્યુબ જે છે એ સૌથી પહેલું આપણે 13x20 સેન્ટીમીટરનો જે ચાર્ટ પેપરમાંથી ટુકડો જે છે એનું કટિંગ હવે આપણે કર્યું છે. તો આ કટિંગનો હવે આપણે બોડી ટ્યુબ બનાવવા માટે કઈ રીતે ઉપયોગ કરવાનો છે એ સૌથી પહેલાં આપણે શીખીશું. અહીંયા ઉપર લખેલું છે નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને નીચે જે છે એ 13x20 સેન્ટીમીટરનો ટુકડો છે. આ પેપરને આપણે ગોળ વાળવાનો છે. તો ગોળ વાળવા માટે આપણે સૌથી પહેલાં એક પેન્સિલની જરૂર પડશે. એ પેન્સિલ અને આંગળીની વચ્ચે આપણે આ જે પેપર જે છે એને રાખવાનો છે અને એને આ રીતે ગોળ વાળવાનો છે. આ રીતે તમે એને ફેરવશો એટલે એ જે પેપર જે સીધું છે એ રાઉન્ડ રાઉન્ડ ફેર રાઉન્ડમાં ફેરવાશે, ગોળમાં ફેરવાશે. આ બાજુ પણ તમે એને ફેરવીને તમારે આ રીતે આંગળી અને પેન્સિલની વચ્ચે તમારે આ જે પેપર જે છે એને રાખવાનું છે અને આ રીતે આપણે એને ગોળ શેપમાં ફેરવતા જવાનું છે. બંને સાઈડ આપણે આ રીતે એને ફેરવીને
આપણે એને ગોલ શીટમાં વાળવાનું છે. તમે જુઓ છો કે પેપર એકદમ પહેલા સીધું હતું, હવે એ જે પેપર જે છે એ એકદમ રાઉન્ડ શેપમાં આવી ગયું છે. હવે આપણે જે વેસ્ટ પાઇપ હતો, બોડી ટ્યુબ બનાવવા માટેનો જે વેસ્ટ પાઇપ છે, એ પાઇપનો આપણે ઉપયોગ કરવાનો છે. નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનો જે ભાગ જે છે, અથવા તમારું પોતાનું જે નામ લખેલું હોય એ ભાગ ઉપર રહે એ રીતે તમારે આ જે પેપર જે છે એને વાળવાનું છે. તો અહીંયા ધ્યાન રાખશો બધા, પાઇપની બરાબર, પાઇપને બરાબર સેન્ટરમાં રાખીને આ બંને જે છેડા છે એ બંને છેડાને આપણે આ રીતે એકદમ ટાઈટ પકડવાના. છેડાનો જે ભાગ જે છે એ છેડાનો ભાગ એકદમ ટાઈટ રહે એ રીતે આપણે પેપરને ધીરે ધીરે પાઇપની ઉપર આ રીતે ગોળ ગોળ વાળવાનો છે. બંને ભાગ એકદમ સીધા રહે એ રીતે, ક્યાંય પણ વચ્ચે જગ્યા ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. વચ્ચે વચ્ચે તમારો જે હાથ જે છે એને આ રીતે પેપર ઉપર ફેરવતા રહેજો. વચ્ચેનો જે ભાગ, જે છેલ્લો જે ભાગ બાકી રહ્યો, એ ભાગમાં હવે આપણે ફેવિકોલ લગાડવાનો છે. ફેવિકોલનું પ્રમાણ પણ ખૂબ આપણે મર્યાદિત રાખવાનું છે, કારણ કે આપણે ચાર્ટ પેપરમાંથી આપણો ભાગ બનાવેલો છે. તો આપણે આ ફેવિકોલ સ્ટિકની મદદથી આપણે ચાર્ટ પેપર ઉપર ફેલાઈ જાય એ રીતે આપણે લગાડવાનો છે. થોડા થોડા પ્રમાણમાં ફેવિકોલ લઈને એને સ્ટિકની મદદથી સ્પ્રેડ કરવાનો છે, કાગળ ઉપર બધી જ જગ્યાએ ફેવિકોલ લાગી જાય એ રીતે આપણે ફેવિકોલને પેપર ઉપર, ચાર્ટ પેપર ઉપર લગાડવાનો છે. ફેવિકોલ પણ આપણે મર્યાદિત પ્રમાણમાં જ લગાડવાનો છે, કારણ કે જો વધારે પ્રમાણમાં તમે ફેવિકોલ લગાડશો તો આ જે કાગળ જે છે, જે ચાર્ટ પેપર છે, એ ફાટી જવાની પણ શક્યતા છે. તો આ રીતે ફેવિકોલ લગાવ્યા પછી આપણે આ રીતે એને બરાબર બંને છેડાને એકદમ દબાવીને એને આપણે એની ઉપર રાખવાના છે, અને પછી એને આ રીતે આપણે એકદમ ચોંટી જાય એ રીતે આપણે એને આ રીતે ફેરવી દેવાના છે. થોડી વાર તમે આંગળીની મદદથી દબાવશો તો એ ભાગ જે છે, પેપર જે છે, એ એકદમ સુકાઈ જશે. તો તમે જુઓ છો કે અહીંયા આ જે રોકેટની જે બોડી ટ્યુબ જે છે એ તૈયાર, રોકેટનો જે ગોળ ભાગ છે, રિસર્ચ સાયન્સ સેન્ટરવાળો ભાગ જે છે એ ઉપર રહે એ રીતે આપણે એને રોકેટનો જે બોડી ટ્યુબની અંદર એને ફેરવી દીધી છે. આ પાઇપનો જેટલો ડાયામીટર છે, જેટલો વ્યાસ છે, એ જ વ્યાસ આપણે રોકેટની બોડી ટ્યુબનો રાખેલો છે. તો આ આપણો એક પાર્ટ છે કે રોકેટની જે બોડી ટ્યુબ્સવાળો ભાગ જે છે એ ભાગ આપણે આ રીતે ચાર્ટ પેપરમાંથી 13x20 cm ટુકડામાંથી આપણે રોકેટની બોડી ટ્યુબ બનાવી શકીએ છીએ. હવે આપણે જે રોકેટનો બીજો ભાગ છે એ છે રોકેટની, રોકેટનું નોઝકોન. તો સૌથી પહેલું આપણે રોકેટનું નોઝકોન કાપીશું કે નોઝકોનને કઈ રીતે આપણે કાપવાના છીએ. તો અહીંયા તમને જે દેખાય છે એ રોકેટનું નોઝકોન છે, 13 cm અર્ધવર્તુળ છે. એ અર્ધવર્તુળમાંથી આપણે રોકેટનું જે નોઝકોન છે એ બનાવવાના છીએ. તો એનું પણ આપણે કટિંગ કરી લઈએ, કઈ રીતે આપણે નોઝકોનને કાપવાના છીએ. નોઝકોન જે છે એ અર્ધવર્તુળ છે, માટે જ્યારે પણ આપણે એનું કટિંગ કરીએ ત્યારે આપણું જે કાતર જે છે એ અર્ધવર્તુળના શેપમાં રહે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે જુઓ છો કે આ કાતર જે છે એ રીતે આપણે કાપવાની છે, કે રોકેટનું જે નોઝકોન જે છે એ અર્ધવર્તુળ શેપમાં બરાબર કપાય. તો આ રીતે અર્ધવર્તુળ છે, અર્ધવર્તુળ કાપતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, નહીંતર તમારું જે નોઝકોન જે છે એ બરાબર એનો શેપ આવશે નહીં. 13 cm અર્ધવર્તુળમાંથી આપણે જે રોકેટનું નોઝકોન જે છે એ તૈયાર કરવાના છીએ. તો આ જે છે રોકેટનું નોઝકોન 13 cm ટુકડામાંથી આપણે રોકેટનું જે નોઝકોન જે છે એ બનાવવાના છીએ. રોકેટ નોઝકોનને આપણે શંકુ આકારના શેપમાં બનાવવાના છીએ. તો અહીંયા પણ આપણે જે રીતે પહેલા પેપરને વાળ્યું હતું રાઉન્ડ શેપમાં, એ રીતે અહીંયા પણ આપણે આ નોઝકોનને વાળી દઈએ. તો આ રીતે આંગળી અને પેન્સિલની વચ્ચે જે આપણો નોઝકોનનો જે પેપરનો ભાગ છે એ પેપરના ભાગને આપણે આ રીતે ગોળ શેપમાં આપણે એને વાળી દઈએ, જે આપણે રોકેટનું નોઝકોન જે છે એ બનાવી શકીએ. તો અહીંયા તમે દેખાય છે કે રોકેટનું જે નોઝકોન જે છે એનું જે પેપર જે છે એ રાઉન્ડ શેપમાં હવે વળી ગયું છે. અહીંયા તમને દેખાય છે કે ત્રણ ત્રિકોણ આપણે ડ્રો કરેલા છે, ત્રણ પેપરમાંથી એક સરખા ભાગના ત્રણ ત્રિકોણ આપણે ડ્રો કરેલા છે. તો સૌથી પહેલો જે ભાગ જે છે આ ભાગ છે એને આપણે સ્કેલની મદદથી વચ્ચે એક પેન્સિલ રાખીને એને આપણે સામેનો જે ત્રિકોણવાળો ભાગ છે એની ઉપર આપણે એને મૂકવાનું છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા આ રીતે સ્કેલ રાખી દઈએ અને આ જે ભાગ છે એને હળવેથી આ રીતે બેન્ડ કરી દઈએ અને પછી સ્કેલ કાઢી લઈએ. તો આ રીતે એ તમને જે દેખાય છે કે આ
एक भाग है, एक त्रिकोण ना भाग है, अपने बीजा त्रिकोण मूकी दीधो है, पछी अपने आ रीते वाली दी है। तो तुम जुओ कि वच्चे जो त्रिकोण है आ साइड डाबी बाजू जो त्रिकोण जो भाग है एने मैं वच्चे त्रिकोण पर मूकी दीधो है। एज रीते जमणी बाजू जो त्रिकोण ना भाग है एने पण आपणे एनी ऊपर आवे ए रीते आपणे एने गोठवी देवाना छे। तो आ रीते सरस मजानो शंकु आकार नो एक शेप आपणे मळ्यो छे। हवे जे रॉकेट नो जे नोज कोन जे छे एनो जे डायामीटर जे छे अहींया तमने देखाय छे कि निसर्ग साइंस सेंटर वाळो जे भाग लखेलो छे ત્યાં તમારે પહેલા એન લખી દેવાનું, એટલે કે ત્યાં આપણું નોઝકોન આપણે લગાવવાના છીએ, અને નીચેનો જે ભાગ છે ત્યાં આપણે ઈ લખી દેવાનું છે કે ત્યાં આપણે રોકેટનું જે એન્જિન જે છે એ લગાડવાના છીએ, એટલે આપણેથી ભૂલ થાય નહીં। તો સૌથી પહેલું જે નોઝકોનવાળો ભાગ છે એ ભાગનો જે ડાયામીટર છે એ ડાયામીટર જેટલું જ આપણે રોકેટનું નોઝકોન બનાવવાના છીએ। તો તમે જુઓ છો કે અહીંયા જે ડાયામીટર તમને દેખાય છે એ ખૂબ મોટું છે, તો આ ડાયામીટર જે છે એ રોકેટના જે બોડી ટ્યુબના ડાયામીટર જેટલું થાય એની માટે આપણે આ જે રોકેટનું નોઝકોન જે છે એને આપણે અંદરની સાઈડ આ રીતે અંદરની સાઈડ એક અંગૂઠો રાખવાનો છે, અને આ જે ભાગ છે એને આપણે અંદરની સાઈડ આ રીતે ગોળ ગોળ વાળતા જવાનો છે। આ રીતે તમે એને ગોળ ગોળ આ રીતે તમારે અંગૂઠાને ફેરવવાનો છે, એથી એનો જે ડાયામીટર જે છે એ નાનો થતો જશે। વચ્ચે વચ્ચે માપી લેવાનું કે જો ડાયામીટર હજી પણ મોટો હોય તો હજી પણ એને થોડા થોડું અંતરે ફેરવતા જવાનું। હવે જે તમારો જે તમે જુઓ છો કે આ ડાયામીટર છે લગભગ બંનેનો ડાયામીટર લગભગ સરખો છે, સરખો ડાયામીટર થાય પછી આપણી આપણો જે અંગૂઠો છે એને નોઝકોનની અંદર રાખીને જે ખુલ્લો જે ભાગ છે એ ખુલ્લા ભાગમાં થોડા પ્રમાણમાં ફેવિકોલ લગાડી દેવાનો છે, અને એ ફેવિકોલની મદદથી નોઝકોનનો જે ખુલ્લો ભાગ છે એને આપણે ચોંટાડી દેવાનો છે। આ રીતે ખુલ્લા ખુલ્લા ભાગમાં ફેવિકોલ લગાડી આજે રોકેટનું નોઝકોન જે છે એ તમે જુઓ છો કે તૈયાર થઈ ગયું છે, એને આપણે જોઈ લેવાનું કે રોકેટનો જે બોડી ટ્યુબના ભાગનો ડાયામીટર છે એ ભાગના ડાયામીટર સાથે બરાબર થાય। તો તમે જુઓ અહીંયા બોડી ટ્યુબ અને રોકેટનો જે નોઝકોન છે એ બંનેનો ડાયામીટર લગભગ સરખો છે। તો અહીંયા આપણા બે પાર્ટ તૈયાર થયા, રોકેટની બોડી ટ્યુબ અને રોકેટનું નોઝકોન। હવે જે ત્રીજો પાર્ટ જે છે કે જે રોકેટની બોડી ટ્યુબની અંદર છે એ પાર્ટનો પણ આપણે ઉપયોગ કરીએ, એ પાર્ટને પણ આપણે બનાવીએ। તો એ જે ત્રીજો પાર્ટ છે એનું નામ છે રોકેટનું કપલિંગ રિંગ। તો એ કપલિંગ રિંગને પણ આપણે કટિંગ કરી દઈએ, અને કપલિંગ રિંગને કઈ રીતે લગાડવાની છે એ પણ આપણે શીખીએ। 2.5 by 10 centimeterના ટુકડામાંથી આપણે રોકેટની જે કપલિંગ રિંગ છે એ આપણે બનાવવાના છીએ। તો અહીંયા 2.5 by 10 centimeterનો ભાગ છે, એમાંથી આપણે રોકેટની કપલિંગ રિંગ બનવાની છે। તમે જુઓ છો કે અહીંયા એક કપલિંગ રિંગનો શેપ બને છે। આ જે પેપર જે છે એને આપણે રાઉન્ડ ભાગમાં ફેરવાનું છે, એટલે કે ગોળ ભાગમાં ફેરવાનું છે, માટે એને પણ આપણે પેન્સિલ અને પેપરની વચ્ચે આ રીતે પેન્સિલ અને આંગળીની વચ્ચે આ રીતે કપલિંગવાળો રિંગવાળો ભાગને પણ આપણે રાઉન્ડ શેપમાં વાળવાનો છે, અને એને વાળ્યા પછી એક રિંગ આકારમાં એને આપણે ફેરવવાનું છે। તો અહીંયા તમે જુઓ છો કે રિંગ બને છે। આ જે રિંગનો ડાયામીટર છે એ રિંગનો ડાયામીટર આપણે જે આ જે રિંગ જે છે એને આપણે નોઝકોનની અંદર લગાડવાની છે, માટે જ્યારે પણ આપણે એક રિંગ બનાવીએ છીએ ત્યારે એનું માપ લઈને આપણે બોડી ટ્યુબની અંદરની સાઈડ આપણે કપલિંગ રિંગને લગાડવાની છે, માટે એનું મેઝરમેન્ટ લેતા પહેલાં આપણે એને આ રીતે બોડી ટ્યુબની અંદર પણ નાખી જોવાનું છે કે રિંગ જે છે સરળતાથી રોકેટના જે બોડી ટ્યુબનો ભાગ છે એમાં જઈ શકે, પછી એને અંગૂઠાની મદદથી દબાવીને આપણે જે એનો ખુલ્લો ભાગ છે એ ખુલ્લા ભાગમાં ફેવિકોલ આપણે લગાડી દેવાનો છે। ફેવિકોલનું પ્રમાણ પણ આપણે અગાઉ વાત કરી એ મુજબ મર્યાદિત રાખવાનું છે, જેથી ચાર્ટ પેપર જે છે એ આપણું ફાટી જાય નહીં। તો આ રીતે જે રિંગ જે છે એ બરાબર મેઝરમેન્ટનું રહે એ રીતે જ આપણે એને આંગળીની મદદથી દબાવી રાખવાની છે, થોડી વારમાં જ એ રિંગ જે સુકાઈ જશે અને એનો શેપ જે છે એક રિંગ આકારનો બની જાય છે। હવે આ જે રિંગ જે છે એની ઉપરની સાઈડ પણ આપણે ફેવિકોલ લગાડવાનો છે, ફેવિકોલ એની બરાબર ઉપરની સાઈડ રહે એ રીતે, અહીંયા તમે જુઓ છો કે એની બરાબર ઉપરની સાઈડ રહે એ રીતે આપણે સ્ટીકની મદદથી ફેવિકોલ લગાડવાનો છે, અને એ ભાગને આપણે રોકેટનું જે નોઝકોન છે એ નોઝકોનની અંદર ચોંટાડવાનો છે। તો અહીંયા આ જે નોઝકોનની અંદર રોકેટની જે કપલિંગ રિંગ છે એ ચોટી ગઈ છે, તો
તો આ રીતે કપલિંગ રિંગ વાળો ભાગ જે છે એ પણ તૈયાર થઈ ગયો. આ કપલિંગ રિંગને આપણે સરળતાથી રોકેટની જે બોડી ટ્યુબ જે છે એની અંદર આપણે મૂકી શકીએ છીએ. તો આ ત્રણ પાર્ટ્સ અહીંયા આપણા તૈયાર થઈ ગયા છે, રોકેટની બોડી ટ્યુબ, નોઝ કોન અને કપલિંગ રિંગ. આ ત્રણ પાર્ટ્સ આપણે ચાર્ટ પેપરમાંથી બનાવેલા છે. ચોથો જે પાર્ટ જે છે એ થ્રસ્ટ રિંગ છે. રોકેટની જે થ્રસ્ટ રિંગ જે છે એ રોકેટના એન્જિનની ઉપર લગાડવાની છે, પરંતુ થ્રસ્ટ રિંગ લગાડતા પહેલા આપણે રોકેટની જે ફિન્સ છે એ ફિન્સ બનાવીએ. ચાર ફિન્સ આપણે રોકેટની બનાવવાના છીએ. તો આ રીતે કાર્ડ પેપરમાંથી આપણે રોકેટની ફિન્સ તૈયાર કરવાના છીએ. તો કાર્ડ પેપરથી સૌથી પહેલા આપણે રોકેટની ફિન્સ કઈ રીતે બનાવવાના છે એ શીખી લઈએ. તો અહીંયા આપણે એનું કટિંગ કરી દઈએ અને કટિંગ કરીને આપણે રોકેટની ફિન્સ કઈ રીતે કાર્ડ પેપરમાંથી બનાવી શકીએ એ આપણે જોઈ લઈએ. તો આ પેપરમાંથી આપણે એક રોકેટની ચાર ફિન્સ તૈયાર કરી શકીએ છીએ. તો અહીંયા આપણે સૌથી પહેલા એક ફિન્સ કઈ રીતે બનાવવાના છીએ એ જોઈ લઈએ. વધારાનો પેપર જે છે એને આપણે કાતરથી કાપી દઈએ અને પછી આપણે ફિન્સ કઈ રીતે બનાવી શકીએ એ જોઈ લઈએ. આ રીતે એનું કટિંગ થઈ શકે છે. કટિંગ કરતી વખતે પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આ ચાર્ટ પેપર કરતાં સહેજ જાડુ પેપર છે, માટે કટિંગ કરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આડું અડું કટિંગ ના થાય. તો 5x11 cm ટુકડામાંથી આપણે આ રોકેટની જે ફિન્સ જે છે એ બનાવી શકીએ છીએ. આ છે 5 cm અને આ 11 cm. 11 cm બરાબર વચ્ચે એટલે કે 5.5 cm ભાગમાં એક લાઇન ડ્રો કરેલી છે. 0.5 આ બાજુ અને 0.5 આ બાજુ બીજી એક લાઇન ડ્રો કરેલી છે. 3 cm અહીંયા તમને દેખાશે, 3 cm આ રીતે અને 3 cm એક કાટખૂણ બનાવેલો છે. તો બંને સાઈડ અહીંયા એક ડોટેડ લાઇન કરેલી છે. આ જે ડોટેડ લાઇન છે ત્યાં આપણે કટિંગ કરવાનું છે. એ જ રીતે અહીંયા ઉપરની સાઈડ પણ 1 cm અને 1 cm એ રીતે ડોટેડ લાઇન કરી છે. એ ભાગ પણ જે ડોટેડ લાઇનવાળો જે ભાગ છે એને પણ આપણે કટિંગ કરવાનો છે. તો હવે કઈ રીતે ફિન્સ આપણે બનાવવાના છીએ તો સૌથી પહેલા જોઈ લઈએ. તો વચ્ચેની જે લાઇન છે એ લાઇનની બરાબર પેરેલલ એટલે કે સમાંતર આપણે આપણી સ્કેલ જે છે એની પાછળ મૂકવાની છે. જે ગુલાબી રંગવાળો ભાગ છે એ ઉપર રહે એ રીતે આપણે સ્કેલને નીચે મૂકવાની છે. અને વચ્ચેની લાઇનથી આપણે જે વચ્ચેનો જે ભાગ છે એને આપણે વાળવાનો છે. સ્કેલ બરાબર પેરેલલ રહે, સેન્ટરમાં રહે એ રીતે આપણે વચ્ચે ભાગ વાળીને બંને છેડાને આપણે એકબીજાની સામસામે રહે, એકબીજાને પેરેલલ રહે એ રીતે આપણે એને વાળી દેવાના છે. તો તમે જુઓ છો કે આ જે ભાગ જે છે એ એકદમ આખો હતો અને એને આપણે બરાબર સેન્ટરથી બંને છેડા એકબીજાને અડે એ રીતે આપણે એને વાળી દીધો છે. અહીંયા 0.5 cm મેં તમને લાઈન બતાવી હતી એ ભાગને પણ તમારે ઉપરની સાઈડ સ્કેલ રહે એ રીતે એને આ રીતે વાળવાનો છે. તો એને બહારની સાઈડ આ રીતે એને વાળી દેવાનો છે. એ જ રીતે એની બરાબર વિરુદ્ધ સાઈડ પાછળનું જે પેપર છે ત્યાં પણ આ રીતે સ્કેલ રહે એને એ રીતે આપણે બહારની સાઈડ આ રીતે વાળી દેવાનું છે. એકદમ ફ્લેટ પેપર હતું એને આપણે વચ્ચે સેન્ટરમાંથી વાળ્યું અને પછી જે બંને સાઈડ 0.5 cm ભાગ હતો ત્યાંથી પણ આપણે બંને દિશામાં એને વાળી દીધું છે. હવે જે વચ્ચેનો જે ભાગ છે ત્યાં આપણે જરૂરિયાત મુજબ ફેવિકોલ લગાડીને આ બંને ભાગને આપણે ચોંટાડી દેવાના છે. ચોંટાડતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે આપણે આ 0.5 cm જે ભાગ છે એ ભાગને આપણે ફેવિકોલની મદદથી ચોંટાડવાનો નથી, પરંતુ જે વચ્ચેનો ભાગ છે એ વચ્ચેના ભાગને જ માત્ર ને માત્ર આપણે ફેવિકોલની મદદથી ચોંટાડવાનો છે. તો અહીંયા તમે જુઓ છો કે આપણે ફેવિકોલની મદદથી એને ચોંટાડી દીધો છે. પછી એને આ રીતે ટેબલ પર મૂકીને મમ્મી જ્યારે જે રીતે રોટલી બનાવે છે એ રીતે વેલણનો ઉપયોગ કરીને આપણે જે રીતે રોટલી ઉપર વેલણ ફેરવતા હોઈએ છીએ એ રીતે જ આપણે આપણી જે ફિન્સની જે પેપર છે એની ઉપર આ રીતે હાઈટ જે છે એને ફેરવી દેવાનું છે, જેથી બંનેની વચ્ચે જે બંને ભાગ છે એ બંને ભાગની વચ્ચે સહેજ પણ પ્રમાણમાં હવા રહે નહીં. કારણ કે જો હવા રહી જશે તો જ્યારે પણ આપણે રોકેટનું લોન્ચિંગ કરીશું ત્યારે હવાને કારણે એની જે દિશા જે છે એ બદલાવવાની પણ પૂરી શક્યતા છે. માટે આપણે જે રીતે રોટલી બનાવતા હોય એ રીતે એની ઉપર પાઇપને ફેરવીને એ બંને ભાગ જે છે એ એકબીજા સાથે બરાબર ચોંટી જાય, બંનેની વચ્ચે કોઈ પણ પ્રમાણનું હવાનું પ્રમાણ ના રહે, હવાના બબલ્સ ના રહે એ રીતે આપણે બંને ભાગને એની સાથે
ચોંટાડી દેવાના છે. તો અહીંયા જુઓ છો કે આપણે બંને ભાગને ચોંટાડી દીધા છે. અને હવે અહીંયા જે તમને 3 સેન્ટીમીટર જે ડોટેડ લાઈન દેખાય છે એ ડોટેડ લાઈનથી આપણે એને કટિંગ કરવાના છીએ. તો અહીંયા આપણે 3 સેન્ટીમીટરની જે ડોટેડ લાઈન છે એનું આપણે કટિંગ કરીએ છીએ. એ જ રીતે 1 સેન્ટીમીટર અહીંયા પણ સામેની સાઈડ પણ 1 સેન્ટીમીટર છે તો એ 1 સેન્ટીમીટરનું પણ અહીંયા આપણે કટિંગ કરી દઈએ. તો અહીંયા તમને દેખાય છે કે રોકેટની જે ફિન્સનો આકાર જે છે એ લગભગ તૈયાર થઈ ગયો છે. આવી આપણે 4 ફિન્સ રોકેટની જરૂર પડશે, તો આવી આપણે 4 ફિન્સ બનાવવાના છીએ. હવે જે મહત્વનો પાર્ટ જે છે કે જે કપલિંગ રિંગની નીચે આવેલો છે એ છે રોકેટનું એન્જિન. આપણે જે દિવાળીમાં જે રોકેટ વાપરીએ છીએ એ રોકેટ કંઈક આવું હોય છે. આ પ્રકારનું રોકેટ તમે દિવાળીમાં ઉપયોગ કરતા હોય છો. એ રોકેટની આગળ એક નાનકડું એવું નોઝકોન પણ હોય છે અને એ નોઝકોનની આપણે અત્યારે કોઈ જરૂર નથી એટલે આપણે કાઢી નાખીએ છીએ. રોકેટની સાથે એક સ્ટીક પણ હોય છે. આજે જ રોકેટની જે સ્ટીક છે એ રોકેટનું લોન્ચિંગ પેડ છે. આપણે જે રોકેટને ઉડાડવાના છીએ એની માટે એક લોન્ચિંગ પેડની પણ આપણને જરૂર પડશે. તો આ જે સ્ટીક તમને જે દેખાય છે એ આપણું જે દિવાળીનું જે રોકેટ છે એનું લોન્ચિંગ પેડ છે. એને આપણે જમીનમાં માટીમાં અથવા બોટલમાં રાખીને આપણે આ જે વાડ જે છે એને આપણે સળગાવતા હોઈએ છીએ અને રોકેટ જે છે ઉપર જતું હોય છે. તો આ જે સ્ટીકનું માપ છે એ પણ સાયન્ટિફિક હોય છે. જો આ સ્ટીકનું માપ સ્ટીક નાની મોટી હોય તો તમારું જે રોકેટ છે એ ફંટાવાની પણ શક્યતા છે, તમારી પાછળ પણ પડી શકે છે, કોઈના ઘરમાં પણ ઘૂસી જતું હોય છે. તો આ જે રોકેટનું મેઝરમેન્ટ હોય છે એ પણ સાયન્ટિફિક હોય છે. જે આ રોકેટનું જે સ્ટીક જે છે એનું કામ છે રોકેટને બેલેન્સ રાખવાનું છે, એટલે કે રોકેટ એકદમ સીધી દિશામાં ઉપરની સાઈડ જઈ શકે એની માટે આ રોકેટની સ્ટીક લગાડેલી હોય છે. અહીંયા તમને જે આગળ દેખાય છે એ ભાગમાં આગળ રોકેટ જે છે હવામાં જઈને બ્લાસ્ટ થતો હોય છે. તો એની માટે અહીંયા જુદા જુદા કેમિકલ્સ મૂકેલા હોય છે. એ કેમિકલ્સ જે છે જ્યારે આપણે નીચેથી વાટથી આપણે સળગાવીએ છીએ ત્યારે આગળનો ગંધક પાવડર સળગે છે અને ગંધક પાવડર જે છે એ રોકેટને ઉપર લઈ જાય છે. અને આગળનો જે તમને અહીંયા દેખાય છે લાલ રંગનું જે કેમિકલ, એ કેમિકલમાં જુદા જુદા પાવડર જે ફૂટી શકે એવા પાવડર હોય છે અને એ પાવડર સળગે છે અને ઉપર જઈને રોકેટનો ધડાકો થતો હોય છે, જેને આપણે એક ધડાકો, બે ધડાકા, 3 ધડાકા, 7 ધડાકા એવા જુદા જુદા રોકેટના પ્રકાર હોય છે. જ્યારે પણ આપણે રોકેટ ખરીદવા જઈએ છીએ ત્યારે જે સેલર હોય છે અને આપણે કહીએ છીએ કે મને 1 ધડાકાવાળું રોકેટ આપો, 2 ધડાકાવાળું રોકેટ આપો, તો એની અંદર જુદા જુદા પ્રમાણમાં એવા કેમિકલ્સ નાખેલા હોય છે, એવા જ્વલનશીલ પદાર્થો નાખેલા હોય છે કે જે ઉપર જઈને બ્લાસ્ટ કરતા હોય છે અને આપણને અવાજ સંભળાતો હોય છે. અહીંયા આપણે જે રોકેટની જરૂર છે એ રોકેટમાં આપણે કોઈ પણ પ્રકારના બ્લાસ્ટની જરૂર નથી, એટલે કે આપણે માત્ર ને માત્ર જે આપણું બનાવેલું રોકેટ છે એને આપણે ઉપર લઈ જવાનું છે. તો માટે ઉપર લઈ જવા માટે આપણે આગળનો જે કેમિકલ વાળો જે ભાગ છે એ ભાગને આપણે કાઢી નાખવાનો છે, એ ભાગની આપણને જરૂર છે નહીં. તો માટે આપણે આ સ્ટીકની પણ આપણે એની જરૂર નથી, તો એ સ્ટીકને પણ આપણે રોકેટમાંથી કાઢી નાખીશું. અને ઉપરનું જે પેપર છે એ પેપરને પણ આપણે કાઢી નાખવાના છે, એ પેપરની પણ આપણે કોઈપણ પ્રકારની જરૂર છે નહીં. તો એ ઉપરના જે કાગળ છે એને પણ આપણે કાઢી નાખીશું ને અંદરનો જે આ કેમિકલ વાળો ભાગ છે એ કેમિકલ વાળા ભાગને પણ આપણે કાઢી નાખવાનો છે. કારણ કે જો આપણું રોકેટ જે છે એ ઉપર જઈને જો બ્લાસ્ટ થશે તો એ રોકેટ જે છે આપણું નકામું થઈ જાય, માટે ઉપરનો જે ભાગ છે એને પણ આપણે આ જે કેમિકલ વાળો ભાગ છે એને પણ આપણે કાઢી નાખવાના છીએ. ખાસ કરીને કાતર અથવા કોઈ અણીદાર વાળા ભાગથી આપણે જે જ્વલનશીલ પદાર્થ છે એને આપણે આ રીતે કાઢી નાખવાનો છે. અંદર જે પણ સળગી શકે એવું મટીરિયલ છે એ મટીરિયલને આપણે કાઢી નાખેલું છે અને આ મટીરિયલની આપણે કોઈ જરૂર નથી એટલે એને આપણે ડસ્ટબિનમાં નાખી શકીએ છીએ. તો અહીંયા તમને એક ખુલ્લો ભાગ જે બ્લાસ્ટ વાળો જે ભાગ છે એ ભાગ હવે આપણે એની અંદર કાઢી નાખેલો છે. તો અહીંયા વચ્ચે એક ખાલી જગ્યા રહે છે, તો એ ખાલી જગ્યા ના રહે એની માટે આપણી આજુબાજુ જે પણ વેસ્ટ કાગળ પડેલા હોય છે એ કાગળને આપણે એ ખાલી ભાગની અંદર નાખી દેવાના હોય છે અને રોકેટને સીલ કરવાનો હોય છે. સીલ કરવાની જરૂરિયાત એટલા માટે છે કે જ્યારે પણ આપણે નીચેથી રોકેટને સળગાવીએ છીએ ત્યારે એનો ધક્કો રોકેટને બરાબર મળી રહે. જો વચ્ચે ખાલી જગ્યા રહેશે તો એનો જે થ્રસ્ટ જે છે જે ધક્કો જે છે એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે એ જ રોકેટને જે ધક્કો મળવો જોઈએ એ ધક્કાઓ જો વચ્ચે ખાલી જગ્યા હશે તો એમાં આપણને પ્રોપર ધક્કો મળશે નહીં, એટલે આજુબાજુ જે પણ
વેસ્ટ કાગળ પડેલા હોય એ કાગળને આ રીતે વચ્ચેનો જે ખુલ્લો ભાગ છે જેની અંદરથી આપણે ગંધક પાવડર કાઢી નાખેલો છે એ ભાગની અંદર આ રીતે આપણે પેપર નાખીને એ જે વચ્ચેનો જે ખાલી ભાગ છે એ ખાલી ભાગને આપણે પૂરો કરી દેવાનો છે અને ત્યાં આ રીતે પેન્સિલ અથવા પેનની મદદથી એ પેપરને આપણે અંદર બરાબર દબાવી દેવાના છે. ઉપરની સાઈડ સહેજ પ્રમાણમાં એક ફેવિકોલ લગાડીને એની ઉપર આપણે નાનકડો એવો એક ચાર્ટ પેપરનો ટુકડો એની ઉપર ચોંટાડી દેવાનો છે જેથી આપણું જે રોકેટ છે એ બરાબર સીલ થઈ જાય. અહીંયા જુઓ મેં એક નાનકડો એવો ટુકડો જે છે ચાર્ટ પેપરનો ટુકડો એને મેં આ રીતે રોકેટનું જે એન્જિન છે એ એન્જિનની ઉપર મેં ચોંટાડી દીધો છે. આજુબાજુનો જે વધારાનો ભાગ છે એને આપણે કાતરની મદદથી કાપી નાખીશું. તો આ રીતે આપણું જે એન્જિન જે છે સીલ કરેલું એન્જિન એ હવે તૈયાર છે. આ રીતે એન્જિનને આપણે સીલ પણ કરી શકીએ છીએ. હવે જે આપણો એક પાર્ટ જે બાકી હતો એ છે રોકેટની થ્રસ્ટ રિંગ. તો એ થ્રસ્ટ રિંગ જે છે એનું કટિંગ આપણે કરી લઈએ. 1.5 x 10 cm ટુકડામાંથી આપણે રોકેટની થ્રસ્ટ રિંગ બનાવવાના છીએ અને આ જે થ્રસ્ટ રિંગ જે છે એને આપણે રોકેટની જે એન્જિન છે એ એન્જિનની બરાબર ઉપર લગાડવાના છીએ. જ્યારે પણ આપણે રોકેટને સળગાવીશું ત્યારે જે એન્જિન જે છે એ રોકેટની થ્રસ્ટ રિંગને ધક્કો મારશે. જો એ થ્રસ્ટ રિંગ બરાબર લાગેલી નહીં હોય તો તમારું જે રોકેટનું જે બોડી બોડી ટ્યુબ અને જે નોઝકોનનો ભાગ છે એટલે કે તમારું રોકેટ જે છે એ નીચે જ રહી જશે અને જે રોકેટની થ્રસ્ટ રિંગ છે એ થ્રસ્ટ રિંગમાંથી તમારું જે રોકેટ જે છે જે એન્જિન છે બહાર નીકળી જશે. મારે માટે થ્રસ્ટ રિંગ બનાવતી વખતે ખૂબ ધ્યાન રાખવાનું છે. તો આ થ્રસ્ટ રિંગને પણ આપણે એક રિંગ શેપમાં વાળવાના છીએ. તો આ રીતે એને ગોળ ભાગ વાળી દેવાનો છે અને એક રિંગના શેપમાં આપણે એને ભરાવી દેવાના છીએ. તો તમે જુઓ છો કે અહીંયા એક સરસ મજાની નાનકડી રિંગ આપણે બનાવી દીધી છે અને આ રિંગ જે છે એ સરળતાથી જે એન્જિનવાળા ભાગની અંદર જાય એટલો ડાયામીટર આપણે રિંગનો રાખવાનો છે. તો આ રીતે રિંગ બનાવ્યા પછી આપણે પાછળના ભાગમાં ચેક કરી લેવાનો છે. તમે જુઓ છો કે અહીંયા જે રિંગ જે છે એ બોડી ટ્યુબની અંદર સરળતાથી જઈ શકે છે. તો એના પણ જે ખુલ્લો ભાગ છે ત્યાં આપણે ફેવિકોલ લગાડી દેવાનો છે. ફેવિકોલ લગાડ્યા પછી આપણે એને આ રીતે બે આંગળીની મદદથી દબાવીને એ રિંગને આપણે ચોંટાડી દેવાની છે. તો આ રીતે જે રિંગ જે છે એ તૈયાર થઈ ગઈ છે. હવે આ જે રિંગ જે છે જો કદાચ બરાબર ફેવિકોલ ના લાગે તો તમારે ફેવિકોલને લગાડીને અને તમારે બરાબર તમે એને ચોંટાડી પણ શકો છો. ફેવિકોલથી બરાબર રિંગને આપણે પ્રેશર કરવાની છે. રિંગ જે છે એ બોડી ટ્યુબમાંથી સરળતાથી પસાર થઈ જાય એટલા શેપની આપણે રિંગને બનાવવાના છીએ. હવે આ રિંગને આપણે બોડી ટ્યુબની અંદર લગાડવા માટે તમારે જોવાનું છે કે કઈ રીતે આપણે રિંગને બોડી ટ્યુબની અંદર લગાડી શકીએ. તો અહીંયા જે એન્જિન જે છે એનું આપણે માપ લેવાનું છે. સ્ટીકની ઉપર સૌથી પહેલાં ફેવિકોલ લગાડીને એન્જિનની જેટલી લંબાઈ છે એટલી લંબાઈની આ રીતે એન્જિનની લંબાઈ જેટલું આપણે સ્ટીકનું માપ લેવાનું છે. આ રીતે આપણો અંગૂઠો અને આંગળી રાખવાની છે. જેટલી એન્જિનની લંબાઈ છે એ લંબાઈનું સ્ટીકનું માપ લઈને આપણે રોકેટની બોડી ટ્યુબની અંદર આ રીતે સ્ટીકને અંદર નાખવાની છે અને એનું માપ પૂરું થાય પછી આપણે એને આ રીતે ઉપરનો જે ફેવિકોલ છે એ બોડી ટ્યુબની અંદર ચોંટી જાય એ રીતે આપણે સ્ટીકને ફેરવવાની છે. તો સ્ટીકની ઉપર જે પણ ગમ હતો એને આપણે રોકેટની બોડી ટ્યુબની અંદર આપણે લગાડી દીધો છે અને જે રિંગ જે છે એ રિંગને આપણે બોડી ટ્યુબની અંદર આપણે લગાડવાની છે. બોડી ટ્યુબની અંદર લગાડતા પહેલાં કદાચ જો રિંગનો ભાગ ખુલી ગયો હોય તો એ ખુલેલા ભાગને પણ આપણે બરાબર ફેવિકોલ લગાડીને એને સરખો કરી દેવાનો છે જેથી એ ઇઝીલી અંદર જઈ શકે. તો આ જે રિંગ જે છે એને આપણે હવે આ રીતે નાખીને પાછળથી એન્જિનની મદદથી આપણે ધક્કો મારવાનો છે. રિંગને આપણે એન્જિનની મદદથી આ રીતે ધક્કો મારવાનો છે. ઓકે, તો રિંગ જે છે એની ઉપર હવે એન્જિનની ઉપર રિંગ જતી રહી છે. પછી આપણે ધીરેથી એન્જિનને કાઢી લેવાનું છે અને પેન્સિલની મદદથી રિંગ જે છે એ બોડી ટ્યુબની અંદર ચોંટી જાય એ રીતે આપણે પેન્સિલની મદદથી ત્યાં આ રીતે ગોળ ગોળ પેન્સિલ ફેરવી લેવાનું છે. હવે જે રિંગ જે છે એ બરાબર અંદર જે છે રોકેટના બોડી ટ્યુબની અંદર જે છે
એ ચોટી ગયેલી છે. હવે આપણા જે રોકેટનું જે એન્જિન છે એને આપણે કાઢી નાખવાનું છે અને આ જે બોડી ટ્યુબ છે એની ચારે બાજુ આપણે હવે ફિન્સ લગાડી દેવાની છે. ફિન્સ લગાડવા માટે આપણે જે રોકેટની બોડી ટ્યુબ જે છે એની ઉપર આ રીતે સ્ટીક લગાડી દેવાની છે અને આપણે જે ચાર ફિન્સ લગાડેલી છે એ ચાર ફિન્સને આપણે રોકેટની બોડી ટ્યુબની સાથે આ રીતે ચોંટાડી દેવાની છે. તો તમે જુઓ છો કે અહીંયા ફિન્સ જે છે એનો ખુલ્લો ભાગ છે, ત્યાં હું આ રીતે કોઈ પણ એક જગ્યાએ આ રીતે ફિન્સ લગાડું છું અને એને થોડી વાર પુશ કરીશ એટલે એ ભાગ જે છે એ ફિન્સ છે એ રોકેટની સાથે ચોંટી જશે. એની બરાબર સામે આપણે બીજી ફિન્સ પણ લગાડવાના છે, તો એની માટે પણ આપણે આ રીતે ફેવિકોલ લગાડી દેવાના છીએ અને એની બરાબર સામેની સાઈડ ફિન્સ રહે એ રીતે આપણે બીજી ફિન્સ, બંને ફિન્સ એકબીજાની બરાબર સામે રહે એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે બંને ફિન્સ એકબીજાની સામે રહે એ રીતે આપણે લગાડવાના છીએ. આ બે ફિન્સની વચ્ચે આપણે રોકેટની ત્રીજી ફિન્સ લગાડવાના છીએ. તો અહીંયા આપણે જે રોકેટની ત્રીજી ફિન્સને પણ આ રીતે આપણે ફેવિકોલ લગાડી દઈએ અને રોકેટની જે ત્રીજી ફિન્સ છે એને બરાબર બે ફિન્સની વચ્ચે આપણે લગાડી દઈએ. તો આ ત્રીજી ફિન્સ પણ રોકેટની લાગી ગઈ છે અને હવે આપણે રોકેટની છેલ્લી ચોથી ફિન્સને પણ ત્રીજી ફિન્સની બરાબર સામે રહે એ રીતે ફેવિકોલ લગાડીને આપણે ચોંટાડી દઈએ. તો તમે જુઓ છો કે અહીંયા ચારે જે ફિન્સ છે, આ રોકેટની જે ચારે ફિન્સ છે એ લગભગ તૈયાર થઈ ગઈ છે. રોકેટની સાથે આ ચારે ફિન્સ એ રેડી છે. તો આપણું એન્જિન પણ એની સાથે આપણે લગાડી દઈએ છીએ. તો અહીંયા જે આપણું રોકેટ જે છે એના લગભગ બધા જ પાર્ટ્સ આપણે બનાવી દીધા છે. હવે માત્ર એક જ પાર્ટ્સ આપણો બાકી રહે છે અને એ પાર્ટ્સનું નામ છે રોકેટનું લોન્ચિંગ લગ. રોકેટને આપણે ઉડાડવા માટે એક લોન્ચિંગ લગની જરૂર પડશે. તો લોન્ચિંગ લગ બનાવવા માટે તમે કોઈ પણ સાદા કાગળમાંથી લોન્ચિંગ લગ જે છે એ સાદા પેપરમાંથી બનાવી શકો છો. એ પેપરને પણ આપણે ભૂંગળી આકારના શેપમાં માળવાનો છે, માટે આંગળી અને અંગૂઠાની વચ્ચે આ રીતે પેપરને રાખીને તમે એમાંથી રોકેટની જે લોન્ચિંગ લગ છે એ બનાવી શકો છો. તો આ રીતે પેપરને વાળી દેવાનું છે અને પછી એક સ્ટ્રો આકારમાં એને ફેરવવાનું છે. આપણું જે લોન્ચિંગ પેડ છે એ લોન્ચિંગ પેડ કંઈક આ પ્રકારનું છે. તો લોન્ચિંગ પેડની સાથે એક આ પ્રકારનો સળિયો લગાડેલો છે. તો એ સળિયો જે છે એનો જે ડાયામીટર છે એ ડાયામીટરમાં આપણું જે લોન્ચિંગ લગ છે ઇઝીલી જઈ શકે એ પ્રમાણે આપણે લોન્ચિંગ લગને બનાવવા, એ ભૂંગળીને આપણે એ પ્રમાણે બનાવવાના છીએ. બરાબર છે. તો અહીંયા એક નાનકડી એવી ભૂંગળી આપણે પેપરમાંથી તૈયાર કરીએ છીએ અને એ ભૂંગળીનો જે ડાયામીટર છે એ લોન્ચિંગ પેડના ડાયામીટર સાથે બરાબર સેટ થાય એ રીતે આપણે રાખવાનું છે. કદાચ મોટી હોય તો તમે એને થોડી નાની ભૂંગળી પણ આ રીતે તૈયાર કરી શકો છો. આ રીતે ભૂંગળી બનાવ્યા પછી આપણે સળિયામાં એ ઇઝીલી પસાર થઈ શકે એ આપણે ચેક કરી લેવાનું છે અને પછી આપણે એ ભૂંગળીનો જે ખુલ્લો ભાગ છે ત્યાં થોડા પ્રમાણમાં ફેવિકોલ લગાડી દેવાનો છે. તો આ રીતે એક સરસ મજાની સ્ટ્રો જે છે એ તૈયાર થઈ ગઈ છે. તો આ સ્ટ્રોની મદદથી આપણે જે રોકેટનું જે લોન્ચિંગ લગ છે એ તૈયાર કરી શકીએ છીએ. હવે આ જે લોન્ચિંગ લગ છે એને પણ આપણે રોકેટ જે આપણું બનાવેલું છે એની બે ફિન્સની બરાબર વચ્ચે આપણે લગાડવાની છે. તો એની ઉપર પણ થોડા પ્રમાણમાં ફેવિકોલ લગાડીને આપણે બે ફિન્સની બરાબર વચ્ચે અમે અને રોકેટના સેન્ટરમાં આ રીતે લોન્ચિંગ લગને ચોંટાડી દેવાની છે. બે ફિન્સની બરાબર વચ્ચે રહે એ રીતે આપણે એને લગાડી દેવાની છે. હવે આજે આપણું રોકેટ છે એ ઉડવા માટે લગભગ તૈયાર છે. તમે આ રોકેટને લોન્ચ પણ કરી શકો છો. તો આ રીતે એને લોન્ચિંગ પેડમાં ભરાવીને આપણે અહીંયા નીચેથી આ રીતે રાખીને આપણે એને અહીંયા રોકેટની જે વાટ જે છે એ અહીંયા રહે એ રીતે આપણે એને કરી શકીએ છીએ. જેથી
જ્યારે પણ આપણે રોકેટને ઉડાડવું હોય ત્યારે આ રીતે નીચેની સાઈડ જે તમને વાટ દેખાય છે એ વાટને અહીંયાથી સળગાવીને આપણે આ સળિયાની મદદથી રોકેટને આપણે લોન્ચ પણ કરી શકીએ છીએ. આ તમને જે દેખાય છે એ સિંગલ સ્ટેજ રોકેટ છે. આ પ્રકારના ત્રણ પ્રકારના રોકેટ આપણે તૈયાર કરી શકીએ છીએ. સિંગલ સ્ટેજ રોકેટ છે. સિંગલ સ્ટેજ રોકેટમાં રોકેટ જે છે એની મેક્સિમમ હાઈટ ઉપર જાય છે. ડબલ સ્ટેજ રોકેટ પણ તમે તૈયાર કરી શકો છો. ડબલ સ્ટેજ રોકેટમાં જે ચાર ફિન્સ હોય છે અને એન્જિન છે એની સાથે બીજો એક ફિન્સ અને એન્જિનવાળો ભાગ લગાડવાનો હોય છે કે જે જો સિંગલ સ્ટેજમાં જેટલી રોકેટની હાઈટ મળે છે એની કરતાં ડબલ હાઈટ ડબલ સ્ટેજમાં આપણને મળતી હોય છે. અને પેરાશૂટ રોકેટ પણ આપણે તૈયાર કરી શકીએ છીએ. આ જે નોઝકોનનો જે ખુલ્લો ભાગ છે એ ખુલ્લા ભાગમાં આપણે પ્લાસ્ટિકના જબલામાંથી પેરાશૂટ તૈયાર કરી શકીએ છીએ અને એ પેરાશૂટવાળા ભાગને નોઝકોનની અંદર લગાડી દઈએ. જ્યારે પણ આપણે રોકેટનું લોન્ચ કરીએ છીએ ત્યારે ઉપર જઈને આ નોઝકોનવાળો જે ભાગ છે ખુલી જાય છે અને એની અંદર જે પેરાશૂટ રહેલું હોય છે એ પેરાશૂટ નીચે પણ આવતું હોય છે. તો આ રીતે આપણે પેરાશૂટ રોકેટ પણ તૈયાર કરી શકીએ છીએ અને આપણું દિવાળીમાં આપણું પોતાનું રોકેટ પણ આ રીતે બનાવીને આપણે ફ્લાય પણ કરી શકીએ છીએ. તો આ રીતે રોકેટ જે છે એ આપણે બનાવી શકીએ છીએ. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો તમે પ્રશ્ન પણ પૂછી શકો છો. એ પ્રશ્ન પૂછતા પહેલા આપણે રોકેટનો એક લોન્ચિંગનો એક નાનકડો એવો વિડીયો પણ આપણે જોઈએ કે રોકેટનું લોન્ચિંગ કઈ રીતે થતું હોય છે. અહીંયા તમને દેખાય છે કે આ શિક્ષકો છે, તમારા જે શિક્ષકો જે છે એ શિક્ષકો પણ આ પ્રકારનું રોકેટ બનાવતા હોય છે અને રોકેટ બનાવીને એનું લોન્ચિંગ પણ જાતે કરતા હોય છે. તો આ બોટાદ જિલ્લાના શિક્ષકો છે. શિક્ષકોને પણ અમે આ રીતે રોકેટ બનાવતા શીખડાવ્યું હતું અને એ લોકોએ પણ એમનું પોતાનું જાતે રોકેટ બનાવીને એનું લોન્ચિંગ કઈ રીતે થાય એનું લોન્ચિંગ પણ કર્યું છે. તમે જો એક સરસ મજાનો વિડીયો કે જેમાં શિક્ષકોને પણ કેટલો આ રોકેટ બનાવીને આનંદ થતો હોય છે એ પણ આપ જુઓ. તમે જોયો કે શિક્ષકોને પણ પોતાનું જયારે રોકેટ બને છે ત્યારે એ રોકેટ ઉડાડવાનો કેટલો ઉત્સાહ હોય છે. એ પણ રોકેટ ઉડતું હોય છે ત્યારે તમારી જેમ બાળક બનીને ચિચેરીઓ પડતા હોય છે તો શિક્ષકોમાં પણ પોતાનું જયારે રોકેટ આપણે બનાવીએ છીએ ત્યારે એને લોન્ચ કરવાનો કેટલો આનંદ હોય છે તમે પણ જોઈ શકો છો. તો અહીંયા રોકેટ આપણે કઈ રીતે બનાવવું જોઈએ એની મેં સરસ તમને સમજૂતી આપી છે. હવે તમારામાંથી કોઈ ના કોઈ પ્રશ્ન હોય તો તમારે તમે પ્રશ્ન પૂછી શકો છો. કદાચ તમારા ટીચર કોઈ જોડાયેલા હોય અને એમને પણ એમના પ્રતિભાવ આપવા હોય, તમારા પ્રિન્સિપાલ હોય ટીચર હોય એ જોડાયેલા હોય અને એમના પ્રતિભાવ આપવા હોય તો એમને પણ એમના પ્રતિભાવ આપી શકે છે. વિદ્યાર્થીઓને પણ રોકેટની બાબતમાં કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન પૂછી શકે છે. તમે તમારું હેન્ડ છે ઓવર કરજો એટલે અહીંયાથી તમને અનમ્યુટ કરશે અને તમે પ્રશ્ન પણ પૂછી શકો છો. ટીચર કોઈ જોડાયેલા હોય અને એમના પ્રતિભાવ એમને આપવા હોય તો એ પણ આપી શકે છે. અમારે રોકેટ છે. હા બેટા બોલો. જેને પણ પ્રશ્ન પૂછવો હોય એ પૂછી શકે છે, નો પ્રોબ્લેમ. કોઈનો પ્રશ્ન છે? હાથ ઊંચો કરો બેટા તો અહીંયાથી તમને સર અનમ્યુટ કરશે અને તમે પ્રશ્ન પૂછી શકશો. તમારો હાથ છે ઊંચો કરો એટલે ખ્યાલ આવે. વિડીયો ચાલુ રાખી તમારો વિડીયો છે ઓન કરી દો અને તમને મનમાં જે પણ પ્રશ્ન હોય એ તમે પૂછી શકો છો. હા 53 નંબર છે પટેલ મિત, એને કંઈક પૂછવું છે. પટેલ મિત છે અંદર. ઓકે બેટા પૂછ. મિત પૂછો બેટા. મિતને કંઈ પૂછવું હોય તો પૂછી શકે છે. બીજા કોઈ વિદ્યાર્થીને પણ પૂછવું હોય તો પૂછી શકે છે કે રોકેટની બાબતમાં તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. ઓકે તમારા કોઈ ટીચર્સ હોય તો પણ એમનો પ્રતિભાવ આપી શકે છે. કોઈ ટીચર અવેલેબલ હોય
ઓકે ચલો, તો તમારા કોઈનો પ્રશ્ન નથી એનો મતલબ એ કે તમને લગભગ રોકેટ કઈ રીતે બનાવવું અને એની કાર્ય પદ્ધતિ કઈ રીતની છે એ લગભગ બધું જ તમને આવડી ગયું હશે. તો થેન્ક યુ વેરી મચ, તમે બધા જ સાયન્સ સેન્ટરના હાઉ ટુ મેક વર્કશોપમાં જોડાયા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તમારા શાળા પરિવારનો પણ, તમારા કાસ્ટમર, તમારા આચાર્ય સાહેબ ખત્રી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે એમણે અમને આ વર્કશોપ કરવાની એક તક આપી અને તમને લોકોને આ રોકેટ કઈ રીતે બનાવવું એ અમે શીખવાડી શક્યા. થેન્ક યુ વેરી મચ. અહીંયા આપણે કાર્યક્રમ પૂરો જાહેર કરીએ છીએ. થેન્ક યુ.